1924, 1928, 1931, 1932, 1935. We finished so many, right? So 1924 એમાં પંચાન ભાઈનું જોયું, રવજીભાઈનું જોયું, દેવબાનું જોયું અને મનસુખભાઈનું જોયું અને બધા ભાઈ બહેનોનું બધું જોયું. 1928માં તો 4 વર્ષની ઉંમરે શું થયું? નેમ ચેન્જ. 1931માં 7 વર્ષની ઉંમરે શું થયું? વેરી ગુડ, જાતિ સ્મરણના. અને 1932 8 વર્ષની ઉંમરે શું થયું? પરફેક્ટ. સો વી સો ધ જાતિ સ્મરણ જ્ઞાન, વી સો ધ સ્કૂલિંગ, બરાબર. અને એમાં પોપટ મંજી, હિઝ નેબર, હિઝ ફ્રેન્ડ અને એનું જોયું. સો ટુડે વીલ ડુ 1940, 16 યર્સ, 1941, 17 યર્સ, 1942, 18 યર્સ, 1943, 19 યર્સ. 4 બોક્સ વીલ ડુ ટુડે. સો જ્યારે પ્રભુ 10 વર્ષના હતા, 10 યર્સ, ત્યારે હિઝ ગ્રેન્ડ ફાધર પંચાનભાઈનો દેહ છૂટી ગયો. 10 યર્સ ત્યારે એક ઘટના એવી બની કે પ્રભુ સ્મશાને જાય છે, અગ્નિદાહ આપે છે. હવે 7 વર્ષની ઉંમરે ગુજરી જવું શું હવે તો સમજાઈ ગયું છે, રાઈટ? સો પાછા આવે છે ત્યારે થોડા લંગડાતા ચાલે છે. એટલે દેવાભાઈ પૂછ્યું શું થયું? તો કે શૂલ, શૂલ એટલે કાંટો, શૂળ લાગી ગયો. એ કાંટો લાગી ગયો, 4 કલાક સુધી કમ્પ્લેન બી ન કરી. કાંટો વાગ્યો, 4 કલાક સુધી, 4-5 કલાક જે લાગે હશે તે કમ્પ્લેન સુધા ના કરી. એટલે કેટલી ડિસ્પેશનેટ દશા, કેટલી એનો દેહ માટેનું આઈડેન્ટિફિકેશન, અટેચમેન્ટ એ કેટલું ઓછું થઈ ગયું હતું. યુ અન્ડરસ્ટેન્ડ? એન્ડ નાવ 10 યર્સ, એક એવી ઘટના ઘટે છે, એક એવા કેરેક્ટરની એન્ટ્રી કૃપાદેવના લાઈફમાં થાય છે, એની વાત કરી અને પછી આપણે મોક્ષમાળા તરફ જશું. સો પ્રભુની ઉંમર છે 10 વર્ષની અને પોતાના ફૈબાને ત્યાં ગયા છે મોરબી. ત્યાંથી એમને જવું હતું રાજકોટ, એમના મામાને ત્યાં. સો ધ મધર સાઈડ ઓલ ધ મામાઝ વર ઇન રાજકોટ એન્ડ ફાધર સાઈડ ધ સિસ્ટર એટલે ફૈબા વોઝ ઇન મોરબી. હવે 10 વર્ષનો છોકરો કેવી રીતે એને મોકલવો? મોરબીમાં એક મેજિસ્ટ્રેટ હતા, ન્યાયાધીશ. મેજિસ્ટ્રેટ, યુ અન્ડરસ્ટેન્ડ ઓર યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ? મેજિસ્ટ્રેટ એટલે જજ. મોરબીના જે જજ હતા, વેરી વેરી ક્લેવર પર્સન, હિઝ નેમ વોઝ ધારસીભાઈ કુશલચંદ સંઘવી. એ કેરેક્ટરની એન્ટ્રી થાય છે અને ધેટ કેરેક્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. થોડી એમની સ્ટોરી જાણશું તો વાય હી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ એ તમને ખ્યાલ આવશે. તો
એ ધારસીભાઈ મોરબીના મોરબીમાં રહેતા હતા, મેજિસ્ટ્રેટ હતા. એમનો સ્વયં સંબિત એકદમ તીવ્ર હતો, વેરી વેરી ઇન્ટેલેક્ચ્યુઅલ એન્ડ શાસ્ત્રનો અભ્યાસ પણ બહુ સારો હતો. ત્યાં સુધી કે સાધુ સાધ્વીઓ પણ એમને બોલાવે સમજાવવા માટે, સમજાવવા એમને સમજાવવા માટે ને એમની પાસેથી કંઈ સમજવું હોય એના માટે બોલાવે. કોણ? એ ધારસીભાઈને. સો હી વોઝ બોર્ન ઇન 1900. એટલે કૃપાદેવથી કેટલા મોટા હશે? યસ, 24-25 વર્ષ મોટા છે. સો હી મસ્ટ બી ઓફ વોટ એજ વેન કૃપાદેવ વોઝ 10 યર્સ? યા, સો 35-40, એક્ઝેક્ટ તે વખતનું બધું યાદ નથી, પણ 35-40 એજ. એન્ડ ધીસ ધારસીભાઈ વોઝ ગોઈંગ ટુ ગો ટુ રાજકોટ ફ્રોમ મોરબી ફોર હિઝ વોટ એવર કોર્ટના વર્ક માટે. તો આ ફૈબાને ત્યાં કૃપાદેવ છે અને ખબર પડે છે કે ભાઈ આ સંગાત છે રાજકોટ જવા માટે. તો એમણે પૂછ્યું ધારસીભાઈને કે ભાઈ આ રાયચંદભાઈ 10 વર્ષનો બાળક છે અને એને રાજકોટ જવું છે, તો તમે તમારી સાથે આવી શકે? તમારે જેમ રાઈડ જોઈતી હોય ને, ધરમપુર આવવા માટે રાઈડ જોઈતી હોય ને, તો એવી રીતે કે તમે જાઓ. તો દાસુભાઈ કીધું મારી ગાડીમાં જગ્યા છે, જે રીતે જતા હશે જગ્યા છે. આ ટાઈમે એમને કહેજો કે કાલે આવી જાય, તો આઈ વિલ ટેક હિમ ટુ રાજકોટ. અને કૃપાદેવ રીચેસ ધેટ પ્લેસ ઓન ટાઈમ, બિલકુલ વહેલા નહીં મોડા નહીં, બરાબર જે ટાઈમે કીધેલું એ ટાઈમે પહોંચી જાય છે. સો ધ ફર્સ્ટ ઇમ્પ્રેશન ઓફ સમવન બીંગ ઓન ટાઈમ, તમે લોકો તો બધા બિફોર ટાઈમમાં જ આવતા હો છો અહીંયા, એટલે વેરી ગુડ ઇમ્પ્રેશન ઓન મી. સો દેર વોઝ અ ગુડ. અને રાજકોટ જતા, મોરબીથી રાજકોટ ઇઝ હાર્ડલી 1.5 hours. એટલામાં જે થોડી ઘણી એ 10 વર્ષનું બાળક, એટલે યુઆર 10 યર્સ, હા, તમે નાનો ઊભી રહે ને બેટા. સો ધીસ વોઝ કૃપાદેવ્સ એજ વેન ઇઝ ટ્રાવેલિંગ વિથ ધારસીભાઈ ટુ રાજકોટ. એટલા ટ્રીપની અંદર વાતચીતમાં ધારસીભાઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ કે કેવી ડાહી વાતો કરે છે, કેવું સમજવું બાળક છે. ફ્રોમ ધીસ ગુડ ચાઇલ્ડ હાઉ ધ જર્ની બિગેન ટુ ધ લેવલ કે વેન કૃપાદેવ વોઝ 15 યર્સ, સો જસ્ટ 1 યર બિફોર મોક્ષમાલા, 10 to 15 યર્સ, એન્ડ દેન વી ગો ટુ ધ 16th year ઓફ મોક્ષમાલા. સો ઇન ધીસ 5 યર્સ એવું બધું થાય છે કે ધારસીભાઈ કૃપાદેવને ગુરુ બનાવે છે પોતાના. બટ નાવ ધીસ ઇઝ હી ઇઝ એન ઇન્ટેલિજન્ટ ફેલો, વેરી વેરી હેડ ઓરિએન્ટેડ. સો ઇટ વોઝ નોટ લવ એટ ફર્સ્ટ સાઇટ જેવું નહોતું કે આમ લલ્લુજી મુનિને જોતાની સાથે આ મારા ભગવાન છે ને તમે મારી સંભાળ લો અને તમને જોઈને મને પિતા જેવો ભાવ જાગે ને એવું કશું નહોતું થયું. સ્લોલી એક એક ઘટના બને છે, એક એક ઇવેન્ટ અકર થાય છે અને ધીમે ધીમે એમનો ભાવ બદલાય છે. તો એ જે ભાવ બદલાય છે 5 steps બદલાય છે. સો આઈ વિલ એક્સપ્લેન યુ ધ સ્ટેપ એન્ડ વોટ હેપન ધેટ ટાઈમ કે વિચ લેડ હિમ ટુ ધ નેક્સ્ટ સ્ટેપ ધેટ ભાવિન વિલ ટેલ. સો યુ કેન કમ હિયર. ઊભો જ રહેજે, બેસતો નહીં. પહેલા હું તમને 5 steps કહી દઉં. ફર્સ્ટ, હી થોટ હી વોઝ અ વેરી ગુડ ચાઇલ્ડ વર્થ ટોકિંગ વિથ. આઈ કેન સ્પેન્ડ આવર્સ વિથ નાનું બધું, આઈ કેન સ્પેન્ડ આવર્સ વોઝ ધ ગુડ ચાઇલ્ડ ઇન માય બુક્સ. સો એક ઇમ્પ્રેશન છે કે આઈ લાઈક ધીઝ ચાઇલ્ડ ચિલ્ડ્રન એન્ડ જરા સમજું છે, ડાઈ વાતો કરે, આટલી જ ઇમ્પ્રેશન હતી. કોને? ફોર વોટ વોઝ કૃપાદેવ એજ ધેટ ટાઈમ? 10 યર્સ. બરાબર સાંભળ,
15 યર્સના કૃપાળુદેવ થાય ત્યારે તો એમને સદગુરુ બનાવે છે અને એમને સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરે છે. સો હુ ઇઝ ઈગર ટુ નો ધ હોલ જર્ની? સો ફર્સ્ટ ફ્રોમ બાલક, હી સેઇંગ બાલક ટુ વિદ્વાન ઇન્ટેલેક્ચ્યુઅલ ટુ સેમ લાઈક મી, બુદ્ધિમાં તો જાણે સેમ લાઈક મી, ટુ મહાત્મા છે, કોઈ જ્ઞાની પુરુષ છે, ટુ હી ઇઝ માય સદગુરુ. સો 5 ઇન્સિડન્ટ્સ હેપન અને એમનો ભાવ બદલાયા કર્યો કે નો, હી ઇઝ નોટ એન ઓર્ડિનરી ચાઇલ્ડ, હી ઇઝ અ વેરી 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 ઇન્ટેલિજન્ટ એન્ડ ગુડ ચાઇલ્ડ. ગુનો અને બુદ્ધિ બોથ, યુ વિલ ફાઇન્ડ ઇન્ટેલિજન્ટ કિડ્સ, ક્લેવર કિડ્સ, બટ દે આર ફૂલ ઓફ એરોગન્સ, જેલસી એક્સેટ્રા. તો એમ નહીં, સારો બી છે અને હોશિયાર બી છે. થર્ડ લેવલ, આ તો મારા જેવું છે, આઈ એમ એન એડવોકેટ, આઈ એમ અ જજ, મેજિસ્ટ્રેટ, અને હું એ રાયચંદ વાત કરે, ઇન્વર્ટેડ કોમાસ આઈ એમ યુઝિંગ સો યુ કેન વિઝ્યુલાઇઝ, આઈ હેવ નથિંગ ટુ એડ ટુ ધ થિંગ્સ હી સ્પીક્સ. મીન્સ હી ઇઝ ટોટલી, હી ઇઝ ભલે 10 વર્ષનો છે પણ એકદમ મારા જેવો બુદ્ધિશાળી છે. તેમાંથી એક ઘટના બને છે કે તું જ્ઞાની પુરુષ છે અને મેં એમનો સરખો વિનય નહીં કર્યો તો માફી માગે છે કે આઈ ડિન્ટ શો સો મચ રિસ્પેક્ટ ટુ યુ ટુ ધ લેવલ સદગુરુ. સો નાવ વીલ સ્ટાર્ટ વન થિંગ, વાય ધીસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ આઈલ ટેલ યુ આફ્ટર ધ 5th લેવલ, વાય ધારશીભાઈ કમ્સ. એમને તો કોઈ આત્મજ્ઞાન થયું નહોતું, તો વાય આર યુ સેઇંગ, વાય આર યુ ટેલિંગ અસ ધ હોલ સ્ટોરી ઇન ડિટેલ? સો ફર્સ્ટ કેવી બુદ્ધિ થઈ એમને? ગુડ ચાઇલ્ડ, ખાલી વાતચીત ઉપરથી. અને લેટ મી જસ્ટ ફિનિશ ધીસ, દેન યુ કેન ટેક ઓવર. એન્ડ હી સેઇંગ, 1.5 કલાક, 1.5 અવરની જર્નીમાં ઈ વોઝ એન ઇન્ટરેસ્ટિંગ કંપની. સો હી ઇઝ ટેલિંગ કૃપાળુદે રાયચંદ કે વાય ડોન્ટ યુ સ્ટે વિથ મી ઇન રાજકોટ? આ તો મેજિસ્ટ્રેટ છે, એમનું ઘર બી કેટલું સારું હશે, મોટું હશે, તો મારી સાથે તમે રહેશો? તો કે એ નહીં બને, મારા મામા ત્યાં રહે છે એટલે મારા મામાને ત્યાં જ રહેવું પડશે, પણ હું તમને ક્યારેક ક્યારેક મળવા આવીશ, આઈ વિલ વિઝિટ યુ. બટ સી હાઉ સ્વીટ હિઝ હાર્ટ વોઝ, કે નહીં, મામાને એમ થાય કે અચ્છા તમે મેજિસ્ટ્રેટને ત્યાં રહેવાનું મળ્યું તો અમને ભૂલી ગયા? તો કે હું રહીશ તો મામાને ત્યાં, પરંતુ આઈ વિલ વિઝિટ યુ. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ થિંગ, એન ઇમ્પ્રેશન ઓફ અ ગુડ ઇન્ટેલિજન્ટ ચાઇલ્ડ. બુદ્ધિ અને ડાહી ડાહી વાતો કરે છે, બધી ગાંડા જેવી વાતો નથી કરતા. એન્ડ ધેન હી ગોઝ ટુ, દે રીચ રાજકોટ, હી ગોઝ ટુ હિઝ મામાઝ હાઉસ. એન્ડ ધેન વોટ હેપન્સ ભાવિન? એના મામાને ત્યાં જાય છે તો મામા પૂછે છે કે તમે કોની સંગાથે આવ્યા, કોની સાથે આવ્યા? 10 વર્ષનો છોકરો એકદમ મામાને ટીંગ ટોંગ કરે તો કે તમે ભગવાન ત્યાંથી મોરબીથી અહીંયા હાઉ ડીડ યુ? તેમણે કીધું કે ધારશીભાઈ કરીને મોરબીમાં હતા, એમની સાથે હું ગાડીમાં આવ્યો છું. તો પછી એમના મામાઓ, પછી કૃપાળુદેવ વોઝ સ્લાઇટલી ઓન ધ સાઈડ, એના મામાઓ વાત કરવા માંડ્યા કે ધારશીભાઈ આવ્યા છે તો આપણે એને ઠેકાણે પાડી દઈએ. ઠેકાણે પાડી દે મીન્સ વી વિલ ફિનિશ હિમ ઓફ, એવી તેના મામાઓ ચર્ચા કરતા હતા. That's why I said, no, mama bo gilinder hata bada. Usually all mamas are gilinders only. So, એ લોકો અંદર વાતો કરવા લાગ્યા. ઓ ધારશીભાઈ રાજકોટ આવ્યા છે, પેલા મોરબીના જજ, તો દિસ ઇઝ અ બેસ્ટ ચાન્સ ટુ કિલ હિમ. Then? એટલે કૃપાળુદેવ યર્સ ધીસ, અને કૃપાળુદેવ પછી બપોરે જમ્યા પછી, વોટ ઇઝ કૃપાળુદેવ્સ એજ? એન્ડ કૃપાળુદેવ ઇમિડિયેટલી આફ્ટર લંચ હી ગોઝ ટુ ધારશીભાઈઝ હાઉસ. ને ધારશીભાઈને જેને પૂછે છે કે મારા મામા સાથે તમારો કાંઈ સંબંધ છે? તો કે ના, મારો કાંઈ સંબંધ નથી, પણ કાંઈ રાજ ખટપટ ચાલે છે, એટલે કે પોલિટિકલ અમારે ખટપટ, ગવર્મેન્ટની કાંઈ ખટપટ એમની સાથે ચાલે છે. તો કે તમે ધ્યાન રાખજો, મારા મામાઓ તમને ઠેકાણે પાડી દેવાની વાત કરતા હતા. તો તમે ધ્યાન રાખજો, તમે અસાવધાન રહેશો તો દે માઈટ કિલ યુ. ધારશીભાઈ સરપ્રાઈઝ કે તમે કેવી રીતે આ વાત જાણી? હી સેઇંગ કે હું ત્યાં જ હતો, મારા મામા વાત કરતા હતા, પણ મારા મામા ફેલ્ટ કે આ 10 વર્ષનો બાળક છે, એ શું સમજશે આપણું આ ડિસ્કશન?
પણ એ કે મેં આ સાંભળ્યું છે એટલે ખાસ હું તમને ચેતવવા આવ્યો છું કે યુ પ્લીઝ ટેક કેર. સો આઈ સી ઇન ધીઝ કિડ્સ ઓલ્સો કે સમજો વી આર ટોકિંગ અબાઉટ સમથિંગ એન્ડ ધે આર ઇટિંગ સમથિંગ, સો વી ફીલ કે ધે આર બિઝી ઇટિંગ અને એમાં બી પેલું શું લાવ્યા હતા બહેનો તમે હમણાં ને એ બધું ખાતા હોય તો ધે આર સો એનગ્રોસ્ડ ઇન ઇટ, રાઈટ? હા, એટલે આમાં એમ થાય કે અમારે કંઈ બી વાત કરવી હોય તો કરી લે, પણ આ એટલી ચકોરો એ એના કાન અમારામાં જોવે. સો યુ અન્ડરસ્ટેન્ડ, રાઈટ? તો એવું કૃપાળુદેવનું બી હતું. તો એમને પેલું ટ્રાવેલિંગ કરીને આવ્યા તો નાસ્તો કે જમવાનું કે કંઈ આપ્યું હશે તો કે હવે એ જમે છે એને શું સમજ પડશે વોટ વી આર ટોકિંગ અબાઉટ. એન્ડ હી અન્ડરસ્ટુડ એવરીથિંગ, હી નોટ ઓન્લી અન્ડરસ્ટુડ, એ કે એમને મારા ઉપર ઉપકાર કરીને મને રાજકોટ મોરબીથી રાજકોટ લાવ્યા, તો આ ચાન્સ છે ટુ રીપે બાય શેરિંગ ધીસ ઇન્ફોર્મેશન વિથ હિમ. સો વોટ હેપન ટુ ધારસીભાઈ ધેટ ટાઈમ? એટલે ધારસીભાઈ ધેન ઓફકોર્સ એમને ખ્યાલ આવ્યો કે આટલો નાનો બાળક છે ને કે એમની કેટલી ઉપકાર બુદ્ધિ છે મારા પર, બટ સ્ટીલ ધારસીભાઈ રાઇટ્સ કે એ ટાઈમે હજી હું એક અધિકારી હતો, આઈ વોઝ લાઈક અ ઓફિસર જજ, અને આ હજી બાળક છે, એટલે કે મેં એટલો એમને વિનય કે મારો વિવેક જે થવો જોઈએ કે તે વખતે મેં નહોતો કર્યો. સો આઈ વોઝ ઇમ્પ્રેસ્ડ બાય હિઝ ગુણ ઓફ ઉપકાર એન્ડ ઓલ, પણ મને કંઈ એવો રિસ્પેક્ટ ના જાગ્યો કે આ જ્ઞાની પુરુષ છે. વાય, જસ્ટ ઇમેજિન, તમે 10 વર્ષનું છોકરું હોય તો યુ વિલ પેટ ધેટ પર્સન, યુ વિલ સે સમથિંગ ગુડ અબાઉટ ધેટ પર્સન, બટ યુ વુડન્ટ ફીલ કે આ જ્ઞાની છે ને લાવું પગે લાગું. તો કે આટલી જ ઇમ્પ્રેશન મારા ઉપર પડી હતી. ઓકે, સી યુ પીપલ વર ટોલ્ડ બાય યોર ફાધર્સ કે બાપા ઇઝ અ ગુરુ એન્ડ બાપા ઇઝ ધીસ એન્ડ બાપા, એટલે તમે સીધું એ જ મેન્ટલ ફ્રેમમાં યુ બિહેવ વિથ મી. પણ ય ગ્રેજ્યુઅલી શ્રદ્ધા થાય છે એન્ડ ધેન વોટ હેપન્સ? ધેન ધ નેક્સ્ટ ડે કૃપાળદેવ અગેન ગોઝ ટુ ધારસીભાઈઝ હાઉસ એન્ડ હી સીઝ કે ધારસીભાઈ ઇઝ વેરી બિઝી. તો એમને ઘણું બધું ગવર્મેન્ટ રિપોર્ટ્સના બધા રાઇટિંગ કરવાના હતા અને બધા કોપિંગ બહુ બધું કરવાનું હતું. તો એટલું બધું કામ હતું કે 10 ક્લર્ક, એમની પાસે 10 ક્લર્ક હતા, કે આ 10 ક્લર્ક જો 10 to 12 ડેઝ આખો ટાઈમ જો કોપિંગ કરશે એટલું બધું કામ હતું. તો કૃપાળુદેવ ગોઝ એન્ડ ટેલ્સ હિમ કે તમે મને આપી દો, આ થઈ જશે કામ. સો ધારસીભાઈ જો એના વે કેટલા માણસનું કામ હતું, એટલે કે 10 માણસ 5 કલાક માટે કામ કરે તો એ કામ એ દિવસે ફિનિશ થાય. 1 માણસ હોય તો કેટલા દિવસ લાગે? 10 થી 12 દિવસ. વાય? ઇન વન ડે ઇફ 10 પીપલ વર્ક ફોર 5 અવર્સ, સો ઇટ બીકમ્સ 50 અવર્સ વર્ક. સો ઇફ ઇટ્સ ઓનલી ધેન સો કૃપાળુદેવ સેઝ કે તમે મને સોંપી દો, કામ થઈ જશે કરીને. તો ધારસીભાઈ નો ઇન અ વે લાફ્સ કે આટલો નાનો બાળક છે, સૌથી પહેલાં તો આમાં શું જે લખાણ છે ગવર્મેન્ટ રાઇટિંગ્સ છે એને સમજાશે જ નહીં, એન્ડ આ ક્લર્ક્સ જે સ્પીડે ન કરી શકતા હોય તો હાઉ વિલ કૃપાળદેવ બી એબલ ટુ, બિકોઝ હી સીંગ એમ એઝ અ ચાઇલ્ડ. સ્ટીલ કૃપાળદેવ ટેલ્સ હિમ કે તમે મારા પર ટ્રસ્ટ મી, થઈ જશે કરીને. સો બિકોઝ ધારસીભાઈને ઓલરેડી એક્સપિરિયન્સ થઈ ગયો હતો ઇન ધ જર્ની એન્ડ ઉપકાર બુદ્ધિનો, સો હી પુટ્સ ફેથ ઓન હિમ અને 50% કોપિંગનું કામ ધારસીભાઈ ગિવ્સ ટુ કૃપાળદેવ એન્ડ 50% હી ગિવ્સ ટુ ધ અધર 10 ક્લર્ક્સ. એન્ડ ધેન હી ગેટ્સ રિયલી સરપ્રાઇઝ કે કૃપાળદેવને જે 50% વર્ક આપ્યું હતું ઇન 2 અવર્સ ટાઈમ હી કમ્પ્લીટ્સ ઇટ એન્ડ બ્રિંગ્સ ઇટ અલોંગ વિથ દેર વોઝ નો મિસ્ટેક. સો ફર્સ્ટ હી થોટ કે હું ચેક કરું કે આટલો નાનો બાળક છે તો જે ઓરિજિનલ હતું ને જે કોપીઝ હતું એની સામે હું કમ્પેર કરીને જોઉં કે શ્યોર એ નાનો બાળક છે એટલે મિસ્ટેક્સ કરી હશે. તો હી સો સરપ્રાઇઝ કે મિસ્ટેક્સ તો નહોતી કરી, ઇનફેક્ટ ઓરિજિનલમાં જે મિસ્ટેક્સ હતી, ગ્રામેટિકલ મિસ્ટેક્સ હતી, એ બધી સુધારી લીધી હતી. સી યુ વુડ કમ ટુ મી કે બાપા આ આ આ વર્ડ સમજાતો નથી, યુ હેવ રિટન ઇટ ઇન સચ એ, સો આ સમજાતો નથી, તો યુ વુડ કમ એન્ડ આસ્ક એન્ડ ડિસ્ટર્બ ધેટ પર્સન અગેન એન્ડ અગેન. તો એવું તો કંઈ કર્યું નહીં. અને પાછી જે ભૂલો ઓરિજિનલમાં હતી, કાનો માત્ર સ્પેલિંગ મિસ્ટેક, એ બધી સુધારી દીધી. એન્ડ સો નીટ એન્ડ ધ હેન્ડ રાઇટિંગ વોઝ ઓલસો સો ગુડ, સો હી વોઝ એકદમ ઇમ્પ્રેસ્ડ બાય ધી પરફેક્શન એન્ડ પેશન ઓફ વર્ક. એન્ડ ધ અધર 10 ક્લર્ક્સ જેને બાકીનું 50% કામ આપ્યું હતું, ધે ટુક 5 અવર્સ ટુ ડુ ઇટ. વોટ કૃપાલ ધે ટુક 2 અવર્સ, ધે ટુક 5 અવર્સ. 10 પીપલ ટુક 5 અવર્સ. ધેન ધારસીભાઈ લખે છે કે એ ઘડી ઘડી આવીને મને બધું પૂછતા હતા, મને ડિસ્ટર્બ કર્યા કરે કે આ નથી સમજાતું, આ નથી સમજાતું. એ કે એ લોકોએ ઓરિજિનલ કરતાં વધારે ભૂલો કરી હતી
And the handwriting was also not as neatly written as Krupal was written. So, saying कि आप प्रसंग थी, I was clear कि आप विद्वान पुरुष थे, पर हजी ज्ञानी पुरुष थे, ये वो feeling ना आयो, very loving के, very interesting, very clever, perfection साथे work, right? कृपाव देवनु rough work is so beautiful, इतलो आपनु fair work ना होए, okay? And then what happens? Then after a few days he goes to Dharshibai's house and says ke kachthi amuk bhaiyo avana che to tamare ghare be bhaiyo avana tamare ghare tame utaro apso. So Dharshibai says fine, amara ghare lokan utaro apis. Then Krupaldev leaves and he in goes. In those times, you know, people would not prefer to stay in lodges or hotels or anything. Jahan sudin koi sabandhi hoy to food nu nava dhovanu rehvanu thai jaye to emke be kachthi kya gam ma te avta tha. Shri Kodai thi. કોડાઈ ગામ છે. હા, હું તમને લઈ ગયો હતો કોડાઈ ગામમાં જ્યારે હમણાં લાસ્ટ કઈ હતી કચ્છની શિબિર. હા, ત્યારે આપણે જે પેલું પેલા ભાઈએ કંઈક પૂજન મારી પાસે કરાવ્યું હતું ને, દેટ વોઝ કોડાઈ ગામ. આપણે 72 જિનાલયથી આપણે જે બંગલામાં રહ્યા હતા, યુ ડોન્ટ નો 72 જિનાલય? યુ નોટ? તો કોણ હતું મારી સાથે? ઓકે, ના ના, મારી સાથે કોણ રહેતું? નો નો, ધ હાઉસ વી લિવડ અને 72 જિનાલયમાં આપણે ભક્તિ કરીને પાછા આવતું, ત્યાં વચમાં કોડાઈ ગામ આવતું હતું. એ ગામમાંથી ટુ લર્ન ઇટ પીપલ વર કમિંગ. કોના ઉપર? કેવી રીતે આવતા હતા? સાંડણી. સાંડણી એટલે શી? કેમેલ. કેમેલ ઉપર, બિકોઝ યુ નો કચ્છથી આવતો હોય તો કચ્છ ઇઝ અ ડેઝર્ટ, સો કેમેલ્સ પણ આવતા. સો ધારશીભાઈ કન્ફર્મ્સ કે મારે ત્યાં ઉતારો તમે આપી શકો છો. દેન કૃપાળદેવ લીવ્સ એન્ડ ગોઝ ઇન ધ ડિરેક્શન ટુવર્ડ્સ ધ રોડ વેર ધ ટુ પીપલ આર કમિંગ. અને જેવા એ બે કચ્છથી ભાઈઓ આવે છે અને નામથી બોલાવે છે, આવો શ્રી હેમરાજભાઈ, આવો શ્રી માલશીભાઈ. સો દે આર સરપ્રાઇઝ બિકોઝ દે આર કમિંગ વિથ અ પર્પઝ ટુ મીટ કૃપાળદેવ ઓનલી. એ લોકોને એકચ્યુઅલી માઇન્ડમાં એવી તો હતું, એ લોકોએ સાંભળ્યું હતું બહુ કૃપાળદેવ વિશે કે આવો 10 વર્ષનો એક મહાન પુરુષ છે, બાળક છે પણ એની ખૂબ શક્તિઓ છે. તો એ લોકોને એમ હતું કે જે આવા જૈન આપણા બાળકો હોય કે વ્યક્તિઓ હોય એ લોકોને ટ્રેનિંગ માટે આપણે કાશી મોકલાવીએ, કારણ કે આવા કાશી વોઝ લાઇક ઓક્સફર્ડ એન્ડ કેમ્બ્રિજ ધેટ ટાઈમ. એટલે કે લેટ સ્પોન્સર હિમ સો હી ગોઝ ધેર, એટલે ઓર પોલિશ થાય અને સારા થાય એટલે આપણે ભણવા મોકલીએ. સો દે આર કમિંગ વિથ અ પર્પઝ ટુ રિક્વેસ્ટ કૃપાળદેવ કે વી વોન્ટ ટુ યુ નો સેન્ડ યુ ટુ કાશી ફોર ફર્ધર સ્ટડીઝ માટે. બટ દે હેડ નોટ ઇન્ફોર્મ કૃપાળુદેવ, દે હેવ નોટ સેન્ટર એની ચિઠ્ઠી, નથિંગ. દે વેન્ટ ટુ વવાણિયા. વવાણિયામાં ખબર પડી કે મોરબી છે, સો દે વેન્ટ ટુ મોરબી. મોરબીમાં ખબર પડી કે કૃપાળુદેવ રાજકોટ ગયા છે, સો દે આર જસ્ટ કમિંગ ઓન દેર ઓન. બટ કૃપાળુદેવને જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો હતો. સો કૃપાળુદેવ ગોઝ ઇન દેટ ડિરેક્શન અને એ લોકોને વેલકમ કરે છે. સો દે આર શોક્ડ, કારણ કે એ લોકો કોઈને મેસેજ નથી આપ્યો. પણ એલું પૂછ્યું કે આપ રાયચંદભાઈ છો? તો કૃપાળુએ કીધું હા, હું રાયચંદભાઈ છું. ને કે આવો તમે મારી સાથે. સો ધેન કૃપાળદેવ ટેક્સ ધેમ ટુ ઉતારો ધારશીભાઈના ઘરે. અને પછી આ વાત જઈને ધારશીભાઈને આ જે બે કચ્છી ભાઈઓ છે દે ગો એન્ડ ટેલ ધારશીભાઈ કે શું બનાવ બહેનું. ધેન કૃપાળદેવ હેડ લેફ્ટ, સો ઓનલી ધારશીભાઈ એન્ડ ધ ટુ કચ્છી બ્રધર્સ વાતે. તો કહે છે આવી રીતે બહેનું કે અમે ઘણા બધા રસ્તેથી આવવાનું હોય પણ આ જ રસ્તેથી અમે આવીએ છીએ. એ કેવી રીતે એમને ખબર પડી કે એ જ રસ્તા પર આવીને ઊભા હતા, અમને નામથી બોલાવ્યા અને અમને અહીંયા તમારા ઉતારા પર લઈ આવ્યા. સો ઇવન ધારશીભાઈ ગેટ્સ રિયલી અસ્ટોનિશ્ડ લિસનિંગ ટુ ધીસ, કે અત્યાર સુધી મેં એમને ખાલી એક નો બાળક તરીકે જોયા છે એન્ડ નાવ હી હેઝ અનંત શક્તિઓ, હી હેઝ વિશેષ શક્તિઓ, કે હી કમ્સ ટુ નો ઓફ થિંગ્સ દેટ આર ગોઈંગ ટુ હેપન. એમને એટલો પશ્ચાતાપ થાય છે. તો એ કૃપાળુદેવ જ્યારે પાછા પધારે છે તો કૃપાળુદેવને તેઓ પગે લાગે છે, વંદન કરે છે અને માફી માંગે છે, રડતા રડતા માફી માંગે કે તમે કેવી રીતે જાણ્યું. તો કૃપાળુદેવ કહે છે કે આત્માની અનંત શક્તિ છે, એનાથી જાણ્યું, બીજું નથિંગ મોર. પછી પેલા બે ભાઈઓ કહે છે કે અમને એમની સાથે એકાંતમાં બેસવું છે. તો એકાંતમાં બેઠા અને એમ કે અમે સાંભળ્યું છે કે તમે અવધાન ત્યારે જ સ્ટાર્ટ થયેલું, તો થવાનું હતું એટલે સ્ટોરીમાં તો હજી હવે થશે, તો અવધાન કરીને આપ્યા. એ અવધાન વાય એમ મેન્શનિંગ ફોર યુ પીપલ, એ અવધાનમાં સંઘપટ્ટક ગ્રંથ
કૃપાળુદેવ લઈ આવ્યા, જેનો ઉલ્લેખ હજી મેં લાસ્ટ શિબિરમાં કર્યો, જીન વલ્લભસુરી અને પછી કતાર મારીને મરી ગયા. એ સંઘપટ્ટક ગ્રંથ કૃપાળુદેવ 10 વર્ષની ઉંમરે, તમે આ ઉંમરે હજી નામ સાંભળો છો, કૃપાળુદેવ ગ્રંથ આપણને કે તમે આડું અવળું જે પૂછવું હોય તે આમાંથી પૂછો. આજે આઈ એમ મેન્શનિંગ ધીસ ગ્રંથ ઇન ધ લાસ્ટ શિબિર એન્ડ ધીસ પીપલ આર હિયરિંગ ધીસ નેમ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. આ 10 વર્ષનો પહેલાં તો આપણે આદિભાઈ નહીં કહીએ, સિદ્ધુભાઈ નહીં કહીએ, કૃપાળુદેવની પર્સનાલિટી જેવી કે રાયચંદભાઈ જ કહેવું પડે. 10 વર્ષના છોકરાનું કોઈ ભાઈ કે, પણ કૃપાળુદેવની ગંભીરતા, કૃપાળુદેવનું જ્ઞાન, તો નાનપણથી બધા એમને રાયચંદભાઈ એ જ 10. અને પછી જ્યારે કહે છે કે તમને તો એકચ્યુઅલી એ લોકોને ખબર પડી ગઈ કે આવા છોકરાને હવે શું કાશી મોકલવાનું, એમને તો એટલું બધું જ્ઞાન છે. તો એ કે એકવાર આપનું પર્પસ જે હતું કહી તો દો, તો કે તમને કાશી મોકલવા. કૃપાળુદેવ ડિનાઈ, એ કે અમે જવા આવવાની બધો ખર્ચો અમે આપશું, ત્યાં રહેવાનો 3-4 વર્ષ જે તમે રહો એ બધું ખર્ચો અમે આપશું. અને તે વખતે તમે એમ કહો કે ભાઈ મારે મારું ફેમિલીને સંભાળવાનું, તમારા ફેમિલી માટે બી પૈસા અમે આપશું. સો ધારસીભાઈ સેટ કે હી ઇઝ મેકિંગ અ મિસ્ટેક, આ રાયચંદભાઈ મિસ્ટેક કરે, આટલી સરસ ઓપોર્ચ્યુનિટી બનવાની આવતી હોય, કોઈ તમારું શનાઈ ક્યાં ગયો, કોઈ તમારું બધું સ્પોન્સર કરે, તો સાઉથ અમેરિકા કોને ખર્ચે ગયા? કોલેજ વોઝ પેઈંગ, યુ વર પેઈંગ, કોલેજ વોઝ પેઈંગ. સો આવી ઓપોર્ચ્યુનિટી છોડાય? વેન ધ કોલેજ ઇઝ પેઈંગ, પેઈંગ ફોર ધ ટ્રાવેલ, પેઈંગ ફોર ધ ફૂડ, પેઈંગ ફોર એવરીથિંગ, અને એમાં તમને બનવાનું હોય કે શીખવાનું હોય, વુડ યુ યુ વિલ ગ્રેબ ધી ઓપોર્ચ્યુનિટી? રાઈટ. કૃપાળુદેવ ડિનાઈ, મારે જવાની ઈચ્છા નથી. પછી ચાલ્યા ગયા. પણ તે વખતે ધારસીભાઈને થયું કે આ હી ઇઝ હેવિંગ સમ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ, અને એમના માટે એમ થયું કે આ મહાત્મા છે. આ તો એમની જ્ઞાનની વાત થઈ, બીજો એક ગુણ પણ એમને જોયો, તે કે એટલે એમને ખ્યાલ આવે. પછી વેન કૃપાળુદેવ હેડ ટુ લીવ ટુ ગો બેક ટુ વવાણિયા, સો રાજકોટથી જ્યારે નીકળવાનું હતું ત્યારે તેમના મામાએ તેમને ભાથું આપ્યું હતું. ભાથું ઇઝ ફૂડ, યુ નો, ટુ ઇટ ઓન ધ વે, સો ટિફિન જેવું. સો હી સેલ્સ દેટ, ત્યાં કોઈ કંદોઈની દુકાનો, હી ડિન્ટ હેવ મની ટુ ગો બેક ટુ વવાણિયા. કૃપાળુદેવ સી ધ મામા થોટ કે હી મસ્ટ બી હેવિંગ મની ટુ ગો બેક, પણ થોડું ફૂડ બાંધી આપો રસ્તામાં ખાવું હોય. હી ડિન્ટ હેવ એની મની, હી કુડ હેવ આસ્ક ફોર ધેટ મની ફ્રોમ હિઝ મામા ઓલ્સો. યોર મામા વુડ ગીવ યુ સમ મની ઓર નોટ ઇફ યુ નીડ ટેક્સીના પૈસા જોઈતા હોય કે એવું, તો હી કુડ હેવ આસ્ક, હી ડિન્ટ આસ્ક, બિકોઝ એમની એમની સિક્રેટ વાત એમને કહી દીધી હતી ને ત્યાં. તો એમ કે નાવ આઈ કાન્ટ ટેક ફેવર્સ ફ્રોમ માય મામા, હી ડિન્ટ ટેક ફ્રોમ હિમ. હી સોલ્ડ દેટ ભાતુ અને એના પૈસાથી હી વોઝ ગોઈંગ બેક. એ ધારસીભાઈને જ્યારે ખબર પડી તો કે આપનો તો આટલો સારો સંબંધ છે, આટલો સારો સંબંધ છે, તો મને કેવું હતું ને, મામાને નહીં કહી શકો તો મને કેવું હતું, હું તો વ્યવસ્થા કરી આપતે તમારી ત્યાં જવાની, બિકોઝ નાવ હી હેઝ સો માય હાઈ રિગાર્ડ ફોર હિમ. એન્ડ કૃપાળુદેવનું એક સૂત્ર હતું, મર જાઉં માંગું નહીં, મર જાઉં, મરી જાઉં, મર જાઉં માંગું નહીં અપને તન કે કાજ, પરમાર્થ કે કારણ માંગું નામે સમજું લાજ. વોટ મીરા ડીડ, કે આમ ડોનેશન્સ માટે તું કેટલી મહેનત કરશે, રાઈટ, પણ એમ કે વેન આઈ હેવ ટુ ટેક અ ફેવર ફોર માય સેલ્ફ આઈ વિલ નોટ ટેક, એન્ડ ઇફ ઇટ્સ ફોર ધ મિશન આઈ કેન ગો બેગિંગ ટુ એવરી હાઉસ ઓલસો. સો ધીસ વોઝ કૃપાળુદેવ બિલીવ, કે પેલા હેમરાજભાઈ માલશીભાઈ માટે હી ટુક અ ફેવર because it was for their comfort, but when it comes to my comfort I am not going to ask. So aa gun jare joyo to pelu gnan ane aa detachment aa be chiti got impressed ke aa nana sharir ma moto atma che, gnani atma che, mahatma che. એટલે તારે તો માફ વંદન કર્યા અને માફી પણ માંગી. એન્ડ નાવ ધ લાસ્ટ થઈ, આ છેલ્લો પ્રસંગ બને ત્યારે દંડવત નમસ્કાર કરે છે કે આથી હું તમને મારા ગુરુ માનું છું. વોટ હેપન્સ નાવ વેન કૃપાળુદેવ ઇઝ અબાઉટ 14-15 યર્સ ઓલ્ડ, દેટ ટાઈમ અગેન તેઓ મોરબી પધાર્યા છે ને ધારસીભાઈને ત્યાં છે,
અને એઝ બાપા એટ સેડ કે હી વોઝ વેરી લર્નેડ સાધુઓ સાધુ સાધુઓ બી એમની પાસે શીખવા આવતા તો એક દિવસ એક સાધુ એમના ઘરે બોરાવવા માટે આવે છે એ દિવસે સાધુ ઘરે વોરવા માટે આવે છે તેમ તેઓ કહે છે કે આ ગાંગે અણગારના ભાંગાઓ એ શાસ્ત્રના અમુક ગાંગે અણગારના ભાંગાઓ છે એ સાધુ કહે છે મને સમજાતા નથી એટલા બરાબર તો આપ બપોરે ઉપાશ્રે પધારજો એન્ડ વી વિલ ડુ અ ડિસ્કશન અબાઉટ ઇટ અને કૃપાલ દેવ ઇઝ રાઇટ ધેર એન્ડ હી યર્સ ધીસ પછી ધારશિયા બપોરે જમીને જસ્ટ બહાર કંઈક કામથી વોક માટે કઈ રીતે જાય છે તો પરમ કૃપાળુ દેવ હેઝ હર્ડ ધીસ તો હી ટેક્સ અ પ્લેન પેપર હી રાઇટ્સ ઓન ટોપ ગાંગે અણગારના ભાંગાઓનું રહસ્ય અપૂર્વ રહસ્ય એન્ડ હી રાઇટ્સ ધ ફૂલ રહસ્ય ધ મિનિંગ ઓફ ગાંગે અણગાર ઓન દેટ પેપર હી પુટ્સ ઇટ ઇન અ સ્મોલ બુક એટ ધારશીભાઈઝ હાઉસ એન્ડ હી લીવ્સ વેન ધારશીભાઈ કમ્સ બેક ત્યારે એકચ્યુઅલી એક બકરી એ બુક ચબાવતી હતી લકીલી ધારશીભાઈ સીઝ સો હી પુલ્સ ધ બુક ફ્રોમ ધ બકરી એમાં એ પાનું નીચે પડે છે એન્ડ ધારશીભાઈ પિક્સ અપ એન્ડ રીડ્સ કે વોટ ઇઝ ધીસ એન્ડ વેન હી રીડ્સ ધ મિનિંગ્સ ઓફ ધ ગાંગે અણગારના ભાંગાઓનું હી રિયલાઇઝિસ કે એમનું જે જ્ઞાન હતું જે સાધુ ભગવંતને સમજાવવા જવાના હતા એટ હિઝ એજ ઇઝ 25 યર્સ એલ્ડર ટુ કૃપાળુદેવ સ્ટીલ કૃપાળુદેવે જે સ્પષ્ટતાથી આખું એનું રહસ્ય લખ્યું હતું વોઝ અસ્ટોનિશિંગ એન્ડ ઇમિડિયેટલી હી ટેલ્સ ઇઝ કૃપાળુદેવ હેડ ઓલરેડી લેફ્ટ હી ટેલ્સ ઇઝ હેલ્પર કે તું હમણાં નામના તું રાયચંદભાઈને અહીંયા બોલાયો સો હી યુનો ઇન્વાઇટ્સ કૃપાળુદેવ ટુ હિઝ હાઉસ એ જેવા કૃપાળુદેવ પધારે છે તરત સાષ્ટાંગ દંડવટ નમસ્કાર અશ્રુભીની આંખોથી રડે છે અને કહે છે કે મેં તમને ઓળખવામાં બહુ ભૂલ કરી છે એ કહે કે આઈ હેવ નોટ રેકગ્નાઇઝ ઓનલી યુ કે હુ યુ હેવ કારણ કે આ 15 યર્સના એજ હતા અને ફર્સ્ટ ક્યારે મળ્યા હતા 10 સો 5 યર્સમાં મેં તને એ છોકરા અહીંયા આવો એમ કોઈ વાર કીધું હોય કોઈ વાર કંઈક ગ્લાસ આપ્યું હોય કે પુસ્તક આપ્યું હોય કે જરા ત્યાં મૂકી દે એવું સી બાળક છે તો એમ કે આ બધા અવિનયની હું માફી માગું છું અને આજથી તમને ગુરુ વોટ એજ 15 કૃપાદેવ ઇઝ 15 એન્ડ ધારસી 40 યર્સ 15 યર્સ અને દંડવત નમસ્કાર સી ધ સ્લો ગ્રેજ્યુઅલ બંધ કેવી રીતે બંધાય વેન હી થોટ હી વોઝ અ બાલક હી વોઝ ઓનલી રેડી ટુ ટેક હિમ અલોંગ ફ્રોમ મોરબી ટુ રાજકોટ સો સાથે લઈ જવું જ્યારે એમ થયું કે આ તો કોઈ વિદ્વાન છે તો એમને ઘરે બી બોલાવતા હતા અને સામે ગાદી તકિયા ઉપર બેસાડતા પોતે મેઇન સીટ પર બેસે અને એમને સામે પણ જરા ગાદી પર બેસાડે પછી જેમ ભાવ ઊંચો થયો તો એમ કીધું કે મારી સાથે મારી ગાદી ઉપર બેસો બાજુમાં પછી એમ કીધું કે તમે ગાદી પર બેસો અને હું સામે બેસીશ અને છેલ્લે તો કીધું હવે તમે ઉચ્ચ આસને બેસો અને હું નીચે બેસીશ પાનું નહોતું પાના હતા પાનાઓ લખ્યા હતા ઘણા પાનાઓ હતા નોટ ઓનલી વન સીટ તો આ બધું બધી બકરી ખાવા આવે છે અને પછી બચી જાય એ તે વખતે પાનાઓ નીચે પડ્યા એટલે ખબર પડી પછી તો આ બધું કર્યું પછી તો એક માણસને કીધું હમણાંને હમણાં પહેલાં છોકરાને લઈ આવો માણસ તો એટલું જ સમજે ને અને પછી કૃપાળુદેવને લઈ આવે છે 2 કલાક સુધી કૃપાળુદેવે આ સત્સંગ કર્યો જે એ કરવાના હતા એ સત્સંગ કરાવ્યો તો સીધા દંડવત નમસ્કાર કરે છે અને પગે તો ધીસ વોઝ એજ 40 ઓફ ધારશીભાઈ કઈ ઉંમરે એમને કૃપાળુદેવને ગુરુ બનાવ્યા 40 એજ 40 એના પછી હી લિવડ ફોર 35 યર્સ ધારશીભાઈ કૃપાળુદેવના દેહ વિલય પછી બી હી લિવડ ફોર મેની યર્સ પણ ગુરુ બનાવ્યા પછી એ જ ભક્તિ એન્ડ સુધી હતી ડેથ સુધી વચમાં દેર વોઝ નો ફ્લક્ચ્યુએશન પણ ડે બાય ડે એ ભક્તિ ડીપ ને ડીપ ડીપર એન્ડ ડીપર થતી જતી તો એટલી બધાને કૃપાળુદેવ બી કે પરીક્ષા ઓછી નથી લીધી એ તો એકચ્યુઅલી રહી ગયું પણ પરીક્ષા ઓછી નથી લીધી એક વખત મોરબી આવ્યા હતા પ્રભુ અને સત્સંગ કરતા હતા અને પછી સડનલી કૃપાળુદેવ ધારશીભાઈને કહે છે ફરવા જવું છે પણ તે વખતે ઓલરેડી એમને ગુરુ માની લીધેલા એટલે કે જેવી આપની આજ્ઞા
પોતાનું દોડડા પણ નહીં, પણ જેવી આપની આજ્ઞા. તો કે ચાલો ફરવા જઈએ. કેટલા વાગે? બપોરે 12-2 વાગે. 2 વાગે કંઈ ફરવાનો ટાઈમ છે? હા, તો કે ફરવા. પણ એકવાર ગુરુ બનાવ્યા પછી બીજો કોઈ વિકલ્પ નહીં. પછી કે ધારસીભાઈને થયું કે હું છત્રી લઈ લઉં, બીકોઝ એટલો બધો તાપ છે તો હું કૃપાદેવ ઉપર છત્રી જરૂર પડે તો લઈ લઉં. વેન હી ઇઝ પાસિંગ ટુ ધ મેઇન સ્ટ્રીટ્સ ઓફ મોરબી, કૃપાદેવ ધારસીભાઈને કહે છે છત્રી ખોલો. તો છત્રી ખોલે એટલે કેટલા નાનો બાલક, અને એની ઉપર જાણે કે આમ બધું જતી હોય અને હું એના ઉપર છત્રી કરું, અને હું કોણ? જજ, મેજિસ્ટ્રેટ, બધા સલામ કરે રસ્તામાં, અને હું આવા નાના છોકરાને છત્રી કરું એટલે બધાને એમ લાગે કે ઇઝ લોસ્ટ ઇટ. યસ, એવી રીતે કે આટલા નાના છોકરાઓને છત્રી એમ. અને પછી જેવા ગામની બહાર ગયા ને, ચખડે કર તાપ હતો, તો કૃપાદેવ કહે હવે છત્રી બંધ કરી દો. હી વોઝ ટેસ્ટિંગ એમ કે તમને લોકોની શરમ લાગે છે કે નથી, કે હવે તમારું એકદમ સમર્પણ ભાવ છે ગુરુ માટે. અને આપણે જે સમાપનાનો પાઠ તમે શીખ્યા એનું પદ્ય એટલે કે પોએટિક ફોર્મ એ ધારસીભાઈએ બનાવ્યું. આમાં ધ્રુસકે ધ્રુસકે રડું દરેક સંવત્સરી, અને મને એમ લાગે મારું પ્રતિક્રમણ થઈ ગયું. સો હી વોઝ ધ પર્સન. એટલી કૃપાદેવ માટે ભક્તિ દિવસે દિવસે વધતી જાય. તો કૃપા એમની પાસે એ શક્તિ હતી. તો કૃપાદેવના બધા પાઠોનું પદ્ય પોએટિક ફોર્મમાં કે જેથી ગાઈ શકાય એવું કર્યું. એન્ડ નાઉ ધ લાસ્ટ થિંગ અબાઉટ આઈ વોન્ટ ટુ સે, વાય ઇઝ હી એન ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર? ચલો, હિઝ ભક્તિ વોઝ ગુડ, એવરીથિંગ, પણ આવા તો કેટલા લોકો હતા. ઓકે, સો નાઉ લિસન ટુ ધીસ જસ્ટ 2 મિનિટ્સ એન્ડ દેન વી ગો અહેડ. સો ચૈત્ર સુદ 13 મહાવીર જન્મ થી ચૈત્ર વદ 4 1957. શું નાનું શું બન્યું હતું 1957માં? ચૈત્રવદ પાંચમ 1957 દેહ વિલય. સો હું આપણે કેટલી બધી વાત કરી હતી ને, તો છેક ચૈત્ર સુદ 13 એટલે કેટલા દિવસ થાય? 13, 14 પૂનમ 3, અને પછી વધ શરૂ થાય એટલે 1, 2, 3, 4 7 દિવસથી કૃપાદેવની સેવામાં હતા. એન્ડ ટાઈમ સુધી 25 યર્સ એલ્ડર. અને ચૈત્રવદ 4 રાત્રે એ કે સાહેબજી, નો વન ન્યૂ કે કાલે આવી ઘટના બનવાની છે. નેક્સ્ટ ડે ચૈત્રવદ 5 ચૈત્રવદ 4 કે સાહેબજી હું જરા મોરબી જાઉં, બીકોઝ યુ દેવર ઇન રાજકોટ, રાઈટ? કૃપાદેવ લેફ્ટ ઇઝ બોડી ઇન રાજકોટ. તો કે હું 2 કલાક દૂર જ છે, જરા 2-3 દિવસમાં પાછો આવીશ, જરા કામ છે તો પૂરું. કૃપાદેવ કીધું ઉતાવળ છે? કૃપાદેવ નો કે આઈ વિલ બી નો વોર, ટુમોરો ઇઝ માય ફ્લાઇટ, એટ 2 o'clock આઈ હેવ ટુ ફ્લાય ટુ મહાવીર ક્ષેત્ર. તો કે ઉતાવળ છે? એમ કે સાહેબજી 2-3 દિવસમાં આવી જઈશ. સો દેન હી વુડ નોટ ઇન્સિસ્ટ. એક વખત કે તમે પકડી ન શકો ઈશારો, તો કે ત્યારે છેલ્લું કીધું, ધારસીભાઈ અમારાથી 3 પુરુષોને સ્વરૂપ જ્ઞાન થયું છે, એટલે કે આત્મજ્ઞાન. સૌભાગભાઈ, લલ્લુજી મુનિ અને અંબાલાલભાઈ. અંબાલભાઈને તો એકદમ તાજું થયેલું તે જ વખતે. આપણું આવશે સ્ટોરી ત્યારે કહીશ, તમે તરત જ થયેલું થોડા ટાઈમ પહેલાં. એન્ડ સમ્યક દર્શન પમાડીને પછી ઈ ડિન્ટ લેટ મી કમ નિયર હિમ ઓન, બિકોઝ જેનાથી તમને સમ્યક દર્શન પામો એના માટે કેટલો બધો તમને પ્રેમ હોય, અને પ્રેમની અંદર રાગ બી હોય તો હાઉ વિડ યુ સી મી લીવ. તો કે 3 જણને અમારાથી આત્મજ્ઞાન, સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું. તો તે વખતે તો ધારસીભાઈ ડિન્ટ ટેક ઇટ સો સિરિયસલી, તો કે સામાન્ય વાત છે આમ, યુ નો, હી ઇઝ જસ્ટ શેરિંગ. વાય હી ઇઝ શેરિંગ હી ડિન્ટ નો. એન્ડ નેક્સ્ટ હી ગોઝ ટુ મોરબી, એન્ડ નેક્સ્ટ ડે હી કમ્સ ટુ નો કે કૃપાદેવ દેહ છોડી દીધું. ભાગતા ભાગતા બધા આવ્યા, પણ તે વખતે તો દેહ વિલય થઈ ગયેલો. અને પછી તો ખૂબ એમને વિરહ લાગે, કારણ કે વડીલને લાઈક અભય જસાની સમજો. સો વોટ એવર હી ડિઝાયર કૃપાદેવ વુડ ઓલવેઝ ડૂ આઉટ ઓફ રિસ્પેક્ટ એન્ડ લવ. સો
એટલો બધો એમને સત્સંગ મળે, એટલો બધો એમને સંગ મળે. સો હી વોઝ રિયલી એન્જોયિંગ. કોઈ દિવસ કૃપાદેવ ના ના પાડે એમને કોઈ ચીજમાં, બિકોઝ હી વુડ ઓલ્સો રિસ્પેક્ટિંગ સો મચ. બટ હવે કૃપાદેવનો વીર તો 3 વર્ષ પછી એમ થયો કે હવે આઈ કાન્ટ લિવ અલોન લાઈક ધીસ. ત્યાં એકદમ યાદ આવ્યું કે કોને કોને આત્મજ્ઞાન પામ્યા એમ કીધું. સૌભાગભાઈ તો હતા ને, એ દેહ છૂટી ગયો હતો. બીજું લલ્લુજી મુનિ, એટલે લલ્લુજી મુનિ તે વખતે ખંભાત હતા, ભાગીને ખંભાત ગયા ને એમના ચરણોમાં ખૂબ રડે કે કૃપાદેવે કેમ તમારું નામ દીધું તે મને હવે ખ્યાલ આવે કે મારા પછી તમે એમનો સત્સંગ કરજો. એ છેલ્લે કહીને ગયા, હું તો બુદ્ધિ વગરનો સમજો ને, અને મારે રહી જવું હતું તો પણ હું તો ચાલ્યો ગયો, પણ હી થોટ ઓફ મી કે આને પાછળ કેવી રીતે મળશે. અને પછી તો મહિનાઓ સુધી લલ્લુજી મુનિ સાથે રહે, અને એમ કે હું એટલો બધો કૃપાદેવના પ્રેમમાં હતો, આઈ જસ્ટ લવડ હિમ સો મચ કે આઈ નેવર આસ્ક્ડ હિમ ફોર એની નિત્યક્રમ ઓનલી. કેન યુ ઇમેજિન, વેન યુ લવ હિમ સો મચ એન્ડ વેન યુ ડુ સો મચ વર યુ ફોગેટ કે તમારે કઈ આજ્ઞા લેવી જોઈએ, તમારે કઈ મેડિટેશનની આજ્ઞા લેવી. એમ કે એમના સાથે રહીએ એટલે ભાવ ઓલવેઝ સારા હોય, અને ઇન દેટ એન્ટિસિપેશન કે નેક્સ્ટ ક્યારે થશે ક્યાં થશે ત્યારે બી ભાવ સારા હોય, અને સત્સંગ કરીને આવીએ ત્યારે બી ભાવ સારા હોય. તો સારા જ ભાવમાં રહેવાતું હતું, એટલે કંઈ સાધના બી કરવી જોઈએ એ સ્ટ્રાઇક જ નહીં થયું. તો કે હવે શું? તો પ્રભુશ્રીજીએ, લઘુરાજ સ્વામીએ, લલ્લુજી મુનિએ એમને સજાતનો સ્વરૂપ પરમ ગુરુનો મંત્ર આપ્યો અને સ્મરણ મંત્ર આપ્યું કે આ મંત્ર મને પરમ કૃપાદેવે આપ્યું હતું, એન્ડ બિકોઝ હી હેઝ સેન્ટ યુ ટુ મી સો આઈ એમ ગિવિંગ ઇટ ટુ યુ. અને એ દિવસ પછી આખો દિવસ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સજાત્મ સ્વરૂપ. પછી એમનો એન્ડ ટાઈમ પાસે આવ્યો 1975. કૃપાદેવ તો 1957માં દેહ છોડી દીધો, એના પછી આટલા વર્ષ ભક્તિ કરી કૃપાદેવ. 1975માં હી રિયલાઇઝ કે ના, હવે બહુ ઓછા દિવસ છે. તો એક માનસ રાખ્યો હતો પગારદાર કે તારે આખો દિવસ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલ્યા કરવાનું, એટલે હું કોઈક વાર બી ભૂલી જાઉં કે ચૂકી જાઉં તો તું બોલતો હોય તો મને પાછું યાદ આવે કે અરે કૃપાદેવને ભૂલવાના નથી, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. અને એ સજાત્મ સ્વરૂપની ધૂન કરતાં કરતાં એમને દેહ છોડ્યો ખંભાતમાં. ઇનફેક્ટ ધારસીભાઈને જ્યારે કૃપાદેવને ગુરુ બનાવે છે તો કે મારા હૃદયમાં એવી છાપ પડેલી જેના યુગ પ્રધાન પુરુષ છે. સી આઈ હેવ બોરોડ દેટ વર્ડ ફ્રોમ ધારસીભાઈ ટુ યુગ પુરુષ માટે બોલવા માટે. અને કૃપાદેવ કહેતા કે એક બુક છે ક્યાં, સુરેન્દ્રનગરમાં, વડવાણ કેમ્પ, સુરેન્દ્રનગર વડવાણ કેમ્પમાં એક લાઇબ્રેરીમાં એક 1000 વર્ષ જૂનું એક ગ્રંથ, એ ગ્રંથ તમે શોધ્યાવો અને એમાં 2004 આવા યુગ પુરુષ જે કે યુગ પ્રધાન જેવા પુરુષો થવાના છે, આ 1000 વર્ષ પહેલાં લખાયેલું છે. એમાં 63 નંબર પર લખ્યું છે કે 63માં યુગ પ્રધાન 1924માં કાર્તિક પૂનમના દિવસે જન્મવાના છે. નામ સાથે છે ને? જી સાહેબ, નામ સાથે છે, શ્રીમદ રાજચંદ્ર 63નું નંબર. અને એ આ 1000 વર્ષ પહેલાં આ ગ્રંથ લખાયો છે કે આટલા આટલા યુગ પુરુષ થશે, તેમાં હજી તો 2004 એમાં કૃપાદેવ 63 નંબરનો. એટલે કૃપાદેવને તો જ્યારે બી કંઈ વિશેષણ જ વાપરે, હે જીવ દયાનમ, એ તમે જ્યારે આપણે નમોથુનમને બધું કરશું ત્યારે આવશે, હે જીવ દયાનમ, તમે જ મને જીવિત દાન કર્યું છે, યુ હેવ ગિવન લાઈફ ટુ માય લાઈફ, ડિરેક્શન ટુ માય લાઈફ, અ પર્પઝ ટુ માય લાઈફ. તો કૃપાદેવને વારંવાર જીવ દયાનમ જ કહેતા, એટલે કેટલું બધું રિસ્પેક્ટ હતું. એન્ડ ધેટ ટુ એટ ધ એજ ઓફ 15, એટ ધ એજ ઓફ 15, એન્ડ ધેટ ટુ વેન હી હેઝ અ હેડ ઓફ અ જજ મેજિસ્ટ્રેટ, એટલે કેટલા હોશિયાર. આમ નાની નાની ચીજથી કંઈ ઇમ્પ્રેસ થાય નહીં, બહુ જ પરફેક્શન જોઈએ, બરાબર લોજિક જોઈએ, બરાબર એક્સપિરિયન્સ થાય તો જ માને. સો વાય ઇઝ યુ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ, સારું છે, વાય ઇઝ ધારસીભાઈ સો ઇમ્પોર્ટન્ટ ટુ અસ? ટોલ્ડ હિમ વોટ? યસ, બીજે મને વચનામૃતમાંથી કાઢી આપો, એક પણ જગ્યાએ લખ્યું નથી કે આ
આ ત્રણ લોકો મારા થકી આત્મજ્ઞાન પામ્યા છે. સો ઇફ ઇટ વોઝ નોટ ધારસીભાઈ, વી વુડ નેવર બી ટોકિંગ અબાઉટ પૂજ્ય અંબાલાલભાઈ, પૂજ્ય સૌભાગભાઈ કે પૂજ્ય લલ્લુજી મુનિની આપણે કોઈ દિવસ ખબર જ ન પડતે. પણ ધારસીભાઈને પાત્ર જીવ સમજી ને કૃપાદેવ શેર ધીસ થિંગ્સ. સો ફોર અસ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સો વી કવર્ડ ફ્રોમ 10 યર્સ ટુ 15 યર્સનું અમુક ચીજો, એન્ડ નાવ ધ 16th યર વિચ રાજુ વિલ ટેલ. એની પહેલાં હી કેન સે અબાઉટ વનેચંદ પોપટલાલ દફતરી, એન્ડ ધેન યુ કન્ટિન્યુ વિથ ધેમ. ક્યાં આવ્યા આપણે, કયા બોક્સ પર આવ્યા છે? 1940, 1884, 16 યર્સ. 15 યર્સ પર ધારસીભાઈએ એમને ગુરુ બનાવ્યા છે. સો દેર ઇઝ ધીસ પર્સન કોલ્ડ વિનયચંદ પોપટભાઈ દફતરી, હી સ્ટેજ ઇન મોરબી. તો આપણને બધાને ખબર છે કે કૃપાળુદેવ યુઝ ટુ ગો ટુ મોરબી વેરી ઓફન. વાય? તેમના ફૈબા ત્યાં હતા, તો નાનપણથી જતા હતા. અને આજે વિનયચંદ પોપટભાઈ દફતરી છે ને, એમનું ફેમિલી વર નેબર્સ ઓફ હિસ ફૈબા, એટલે આવવા જવાનો સંબંધ રહેતો હતો. અને પોપટભાઈ હુ ઇઝ ધ ફાધર અને વિનયભાઈ હુ ઇઝ ધ સન. યુ નો ધીસ દફતરી ગાય નો? મેં 2 વખત તો ઓલરેડી એમને યાદ કર્યા છે, હવે 3જી વાર યાદ કરું. હિતેશ દફતરી, શરણાર્પિત હિતેશ દફતરી ઇઝ ધ ગ્રેટ ગ્રેન્ડસન મે બી. એટલે એમના ગ્રેટ ગ્રેન્ડફાધર વોઝ વનેચંદ પોપટલ દફતરી. સો એ લોકોના ઘરે મોક્ષમાલા લખાય. એટલે બિફોર વી ગો ટુ મોક્ષમાલા, ઇઝ ટોકિંગ અબાઉટ વનેચંદ ઓર વિનયચંદ પોપટલાલ દફતરી. યા, તો આજે પોપટભાઈ છે હુ ઇઝ ધ ફાધર અને વિનયભાઈ હુ ઇઝ ધ સન, એ બેઉને કૃપાળુદેવ માટે બહુ સ્નેહ હતો. અને એટલો કે મોરબી કૃપાળુદેવ આવે ને તો આમની દુકાન પણ બાજુમાં જ કસે હતી. તો એ લોકો શું કરે કે પોતાની દુકાન પર એક અલગ ગાદી તકીઓ રાખી મૂકે કે જ્યાં કૃપાળુદેવ આવી બેસી અને ગ્રંથોનો સ્વાધ્યાય કરે. અને આ લોકોને બહુ બહુ ગમે કે કૃપાળુદેવ ત્યાં આવે અને કૃપાળુદેવ ત્યાં વારંવાર આવે. એટલું જ નહીં, સાથે જમે પણ ખરા, કોઈ વાર ત્યાં સૂવે પણ ખરા, એટલો સંબંધ સારો હતો. અને આજે પોપટભાઈ છે હુ ઇઝ અ ફાધર, એમને છે ને કૃપાળુ, એમને જૈન સૂત્રો સાંભળવાનું બહુ ગમે. અને કૃપાળુદેવની વાણીથી એટલી મીઠી વાણી હતી અને એટલા શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ કરતા હતા કે એમને કૃપાળુદેવ પાસે સૂત્ર સાંભળવા બહુ ગમે. તો એકવાર એ કૃપાળુદેવને વિનંતી કરે છે કે આ આપ જે સૂત્ર સંભળાવો છો અને એનો અર્થ પણ ઘણી વખત કૃપાળુદેવ પાસે સાંભળે છે. તો વિનંતી એ કરે છે કે અમને આ અર્થ સમજાતા નથી, તો આપ અગર એવું કોઈ પુસ્તક, કોઈ ગ્રંથ લખો ને કે જેથી મારા જેવા બીજા લોકો હોય જેને જૈનિઝમ વિશે બહુ ઓછી ખબર પડતી હોય, એ લોકોને સરળતાથી જૈન ધર્મ સમજાય ને એવી કોઈ બુક લખો, એવી વિનંતી કરી. અને એ વિનંતી કૃપાળુદેવે માન્ય રાખી અને એના ફળસ્વરૂપે પરમ કૃપાળુદેવે એમના જ ઘરમાં ઉપરના માળમાં માત્ર 3 દિવસમાં 108 પાઠ મોક્ષ પાળાના કૃપાદેવ લખ્યા. ફર્સ્ટ ફોર્મલ રાઇટિંગ ઓફ કૃપાદેવ પબ્લિશ્ડ મોક્ષમાલા ગ્રંથ. ધ મેની ગ્રંથ હી હેઝ રિટન, લાસ્ટ બીંગ આત્મસિદ્ધિ શાસ્ત્ર, ફર્સ્ટ બીંગ મોક્ષમાલા. તો એન્ડ વી ડોન્ટ નીડ ટુ ટેલ યુ મચ અબાઉટ મોક્ષમાલા બીકોઝ યુ હેવ ડન ફોર 4 યર્સ. હા, 25, 25, 25 કે 27, 27 છે, 5 વર્ષમાં. ઓકે, 5 વર્ષમાં તમે કહેલે 21, 21 કે જે બી હોય. અને ઇટ વોઝ રાજુજી ઓનલી એક્સપ્લેન. સો બિકોઝ ભગવાને 16 યર્સ પર લખ્યા ને, એટલે મેં કીધું આ લોકો 16 પહોંચે એની પહેલાં મોક્ષમાળા થઈ જવી જોઈએ એ લોકોને. તો તમને ખબર પડે કે તમને એક તો નામ હજી કંઈ ખબર નથી. આ તો એક સમાપના વિચ નંબર, સમાપના વિચ નંબર. તમે કોઈ સાંભળ્યું નથી? 56 ના, પણ તમે જે લો કોન્ફિડન્સમાં બોલો છો એટલે. હા, એન્ડ અનંત, અનંત 107. બહુ પુણ્ય કર્યા. નાઉ સી સી ઇન વિચ, કેવી રીતે વવાણિયાથી મોરબી ફૈબાને ત્યાં એના નેબર્સ, એમને બહુ પ્રીતિ. એમ કે અમે આ બધું કરીએ છીએ સૂત્ર, પણ અમને કાંઈ સમજ પડતી નથી, તો અમને સમજાય એવું કંઈક તમે કહો અને લખો. અને એ 16 વર્ષનો છોકરો, હી લોક્સ હિમસેલ્ફ અપ ઇન વનેચંદ દફતરીના ઘરે
એક ખાલી રૂમ હતી તેમાં મને ધડ 108 ચેપ્ટર ઇન 3 ડેઝ. ચાલો તમે લોકો મને કોપી કરીને લખી આપો, ચાલો આખી મોક્ષમાલાની આટલી મોટી બુક છે એ હું તમને આપીશ, 3 દિવસમાં આખી લખીને મને આપજો. તમને વિચારશો નહીં ને તો બી લખી નહીં શકશો, અને અહીંયા તો વિચારપૂર્વક એમાં બોલી 67નો પાર્ટ ઉપર ઇંક ડોલાઈ જાય તો તરત જ નવું અમૂલ્ય તત્વ વિચાર આવે. તો આવી રીતે કૃપાદેવ મોક્ષ પાણીની રચના 3 દિવસમાં કરે છે. અને આ જે ફેમિલી હોય છે એટલું જ નહીં, એ ખાસ પ્રિન્ટિંગ કરાવવા માટે કૃપાળુદેવ જ્યારે અમદાવાદ જતા હોય છે એ વખતે પણ એ લોકો ખાસ ભલામણનો લેટર લખી આપે છે ટુ જયસિંહભાઈ કે તમે ખાસ કૃપાળુદેવને આવી રીતે મદદ કરશો ફોર પ્રિન્ટિંગ. તો ધીસ ઇઝ રિગાર્ડિંગ મોક્ષમાળા. હવે એ વખતે જ્યારે વાત થઈ હતી, રિક્વેસ્ટ એમને કરી હતી મોક્ષમાળા હવે કોઈ બુક લખવાની, તે વખતે એમને 4 બુક લખશું એમ કૃપાળુદેવ એમને કીધું હશે, એમને બહુ વિનંતી કરી હશે. તો 1956માં જ્યારે કૃપાળુદેવ વઢવાણ કેમ્પમાં હોય, ચાર બુક, યુ અન્ડરસ્ટેન્ડ, કે મોક્ષમાળા પાર્ટ 1, મોક્ષમાળા પાર્ટ 2, મોક્ષમાલા 3 એન્ડ 4. ધીસ ઇઝ ફોર કિડ્સ, ધીસ મોક્ષમાલા ઇઝ ફોર કિડ્સ. સી, એટલે મોટાઓ કોઈ વાંચતું નથી. જો મોક્ષમાલા તમે વાંચો છો હમણાં? નહીં. સો કિડ્સ એટલે એને બાલાવબોધ કહેવાય, બાળકો માટે. સો એવી રીતે સેકન્ડ ઇઝ પ્રજ્ઞાવબોધ, એમનું એ લખી શક્યા નહીં પણ 56માં એઝ ઇઝ સિંહ એનો ઇન્ડેક્સ તૈયાર કર્યું કે આવી રીતે અમારે લખવું છે, પણ તબિયત બગડી ગઈ એટલે લખી શક્યા નહીં. પછી બ્રહ્મચારીજીએ આખું લખ્યું એન્ડ હી કમ્પ્લીટ ઇટ, કે કૃપાદેવની ઈચ્છા હતી ને એ જ ટોપિક્સ લઈ અને બનાવ્યું. બીજું એમને શું શું પરિચય થયો ને એમને કયો ટાઇટલ આપ્યો? જી, હવે તો આ લોકો કૃપાદેવને એટલા ઇમ્પ્રેસ થયા હતા ને એટલો મહિમા હતો કે એમને છે ને સાક્ષાત સરસ્વતીનું ટાઇટલ એક તો કૃપાદેવને આપ્યું. સાક્ષાત સરસ્વતી મીન્સ યુ આર ધ એમ્બોડીમેન્ટ ઓફ સરસ્વતીજી, હુ ઇઝ ધ ગોડેસ ઓફ નોલેજ. તો સાક્ષાત સરસ્વતી, અને એટલું જ નહીં એમને એક બુક પણ છપાવી કે જેમાં કૃપાદેવનો બહુ મહિમા ગયો. એ સાક્ષાત નામ જ સાક્ષાત સરસ્વતી. જી, બુકનું નામ સાક્ષાત સરસ્વતી હતું. તો ઇમેજિન એ જીવતા હોય અને હજી કેટલા વર્ષના, 16 એટલે આ બુક છપાય છે ત્યારે 17-18-19 મેક્સિમમ, ત્યારે સાક્ષાત સરસ્વતી નામનું બુક જેમાં આખી વાત કૃપાળુદેવની, એટલે કોઈના જીવતા છતાં એની બુક છપાય ઓફ હિઝ લાઈફ એન્ડ ઓફ હિઝ મહાત્મ્ય એન્ડ ઓલ, સમથિંગ વેરી ગ્રેટ. કોઈ 19 વર્ષના છોકરાની બાયોગ્રાફી લખાય, ઓટોબાયોગ્રાફી તો કોઈ લખે, બાયોગ્રાફી લખે કે આ એટલું ઇમ્પ્રેસિવ લાઈફ છે, સો આઈ વોન્ટ ટુ રાઇટ ઓન ઇટ. અને બસ આ સિવાય અમુક સંસ્મરણો મીન્સ ફ્યુ અધર ઇન્સિડન્ટ્સ મેમરીઝ જે શેર કરે છે એમાં કહે છે કે કૃપાળુદેવ એ વખતે પણ ઘણી વખત તમારી સાથે પ્રતિક્રમણ કરતા, અને પ્રતિક્રમણ કરે ને ત્યારે મને અર્થ પૂછે કે આનો અર્થ શું છે. તો હી ઇન્શ્યોર્ડ કે તમે ખાલી માત્ર પ્રતિક્રમણ કહો છો કે કરો છો, કહો છો ક્યારે કહેવાય કે આપણે સમજ્યા વગર કરતા હોય તો ખાલી કહી ગયા, અને કરો છો તો એ વખતે મારામાં રાખી દીધું ના, તમે સમજણપૂર્વક કરો. તો એ એક એમનું સંસ્મરણ કહે છે. બીજું કહે છે કે કૃપાદેવ જ્યારે પણ ત્યાં હોય ને મોરબીમાં, ઘણા લોકો મળવા, યુ નો હી યુઝ ટુ કમ, મીન્સ મેની પીપલ કેમ ટુ મીટ હિમ, તો રાજા કરતાં પણ એમનો વધારે પ્રભાવ પડે, કે એટલો કે એ જ્યારે બોલતા હોય ને ત્યારે ઘણા લોકો હોય ને તો એક માણસ પણ ના હોય ને એટલી શાંતિ ત્યાં હોય, જે યુઝ્યુઅલી ત્યાં ગામડાઓમાં બધે એકો જોતા ન હોય, તો લોકો એમની ઓરામાં આવતા જ એટલા ઇમ્પ્રેસ થઈ પ્રભાવ થઈ ગયા કે રાજા કરતાં પણ પ્રભાવ કૃપાદેવનો વધારે પડે. એક તો એ કહે છે, અને બીજું કહે છે કે કૃપાદેવ કે ક્યારે પણ કોઈની નિંદા કરતા નહીં, કોઈ ધર્મની ને કોઈ નિંદા નહીં કરતા, કે કહેતા કે દરેક ધર્મમાં અમુક ભાગ આપણે ભોગીએ છીએ, મીન્સ વી કેન એક્સેપ્ટ સર્ટન ભાગ ઓફ એની ધર્મ, તો એ એક્સેપ્ટ કરો, કોઈની નિંદા નહીં કરવી, કોઈની દ્વેષ નહીં કરો, માત્ર પોતાના દોષ પ્રત્યે દ્રષ્ટિ કરવી. તો આવા અમુક ઇન્સિડન્ટ શેર કરી અને આ વિનયચંદભાઈ પોપટભાઈ આપણી સાથે કૃપાઉદયના પોતાના એક્સપિરિયન્સ શેર કરે છે. હવે યુ ટેલ મી વિચ યર મોક્ષમાળા? 40 મંથ મેં લખાયું હતું, ચૈત્ર મહિના એટલે લગભગ માર્ચ એપ્રિલ. પ્લેસ મોરબીમાં. ક્યાં? કોની બાજુમાં એનું ઘર છે? ઓહો, વેરી ગુડ. અત્યારે તમને મોરબી મૂકી દઉં તો સીધા વનેચંદ દફતરીને ત્યાં પહોંચી જાઓ તમે. હા, યુ એક્ઝેક્ટલી, કેન યુ પિક્ચરાઇઝ? ફર્સ્ટ ફ્લોર પર ત્યાં રૂમ ખાલી હતી, ફૈબાને ત્યાં બહુ, ઇટ વોઝ અ ફૈબા મસ્ટ બી વેરી
keeping house, very ekdam messy, and there were a lot of people. There was no shanti there. એટલે એમ કે તમે અમારા ઘરે આવીને લખો ને તો એકચ્યુઅલી ફૈબાના ઘરે લખાતે આ બુક આમ લખાતે પણ હવે બનેચંદ દફતરીની પુણ્યા કેવી જબરદસ્ત હશે કે એમના ઘરે છપાયું દે. હી યુઝ ટુ જસ્ટ કમ ટુ ફૈબાઝ હાઉસ, ત્યારે આમને ત્યારે મીઠી મીઠી વાતો કરે, લાઇબ્રેરીમાંથી બુક્સ લાવ્યા હોય તો કૃપાવ દેવી તો એક 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 દિવસમાં બધી બુક્સ ફિનિશ કરે. અને કુંવર એમ કે તમને આ લો આવો થોડા કાગળ આવો, તમને ક્યારેક કંઈ પોએમ સૂજે તો પોએમ લખી દો. આ સંઘનો સંબંધ, ધીમે 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 સ્નેહનો સંબંધ, લવ, અને પછી એમાંથી રિસ્પેક્ટ, અને એમાંથી તો જાણે આ મહાપુરુષ છે એવી જાતનું આખું, રાઈટ? સો 10 to 15 વી સો 16 યર્સ 5 મંથ્સ એપ્રિલ વનેચંદ દફતરીઝ હાઉસ ઇન મોરબી 3 ડેઝ 108 ચેપ્ટર્સ. સી હવે મોરબી ચાલે છે તો હું સંજુને પૂછી લઉં પાછું. And you should have brains that I'll ask only what I have asked. તો ત્યારે મોરબીમાં બીજું શું પરાક્રમ થયું? You should have brains that I'll ask him what I have already. અષ્ટાવધાન 8 8. એકચ્યુઅલી અવધાન બોલવું જોઈએ, શતાવધાન તો 100 અવધાન માટે. શત મીન્સ 100, અષ્ટ મીન્સ 8. એને આજે લખ્યું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ બી પોપટ મેઘજી. મેં કીધું મનજી છે પોપટ મનજી, નોટ પોપટ મેઘજી. નામ તો યાદ રાખ, કોના જેવું બનવું નથી કે કોના જેવું બનવું છે. મોરબી તો જવું જોઈએ એવું નથી લાગતું. હા, વવાનિયા જવું જોઈએ. હજી તમે સાયલાનું સાંભળું છે શું? હજી મુંબઈનું સાંભળું છું શું? એ મંડે આવશે આખી મેરેજ એન્ડ બિઝનેસ. તો તમે કે મુંબઈ તો જવું જ જોઈએ એકવાર. આ મહાપુરુષે જ્યાં જ્યાં ભાવિનવીર સિંઘ સો વેન એવર આઈ યુઝ ટુ કમ ટુ ધ હાઉસીસ, this is the dhun, it was sung in I think nearly every house of Mangalore. e lokona ghare 8 vakat hu gayo chu, 8 time, ane me first time kahi didelu ke 8 vakat avanu thas, ane 8th time pachi e loko je ahiya shift thai gaya to ave hu su kam Mangalore jau. But tare me kidelu first school ma hato tare 7th standard ma ke 8 vakat no yog che mare Mangalore avanu ne 8 vakat barabar thaya evite. So જ્યાં જ્યાં સંતના ચરણ પડે એ જંગમ તીર્થ બની જાય. આ જે દેરાસર છે એને સ્થાવર તીર્થ કહેવાય, અને સંત પુરુષો એ જંગમ તીર્થ કહેવાય. તમને તીર્થયાત્રા કરવી છે? બધુંને તીર્થયાત્રા કરવી છે? તીર્થયાત્રા, યુ વોન્ટ ટુ ગો ઓન અ પિલગ્રિમેજ, ગો એન્ડ મીટ યોર ગુરુ, દેટ ઇઝ અ પિલગ્રિમેજ. ઓકે, તો જ્યાં જ્યાં સંત ચરણ પડે જંગમ તીર્થ એ એ રચકન, રચકન એટલે ધૂળ, એમના ચરણની ધૂળ મારા માથે ચડે, આના સિવાય બીજી મારી કોઈ ઈચ્છા નથી. અમારી કેફે બરાબર ચાલે ના ચાલે એવી કોઈ ઈચ્છા નથી. બસ તમારા કાલના દિવસે બીજું શું માંગશું આપણે? કે તમારી ચરણની ધૂળ મને મળી જાય તો હું માળામાલ થઈ જાઉં, મારા સર્વ કર્મ નષ્ટ થાય, મારી વાંકડી બુદ્ધિ સીધી થઈ જાય. પેલું રબર સ્ટેમ્પ, આઈ ડોન્ટ નો વેધર યુ નો રબર સ્ટેમ્પ, આમ કરીને તેના બધા અક્ષરો છે ને ઉલટા હોય, પણ જેવું ઇંકમાં નાખીને આમ કરો ને એટલે ચટ્ટા થઈ જાય. એમ આપણી બુદ્ધિ વાંકડી છે. કોઈ સંતના ચરણમાં પડે ને પછી આવે ને બધું સહેલું થઈ જાય. સો આપણે જોયું કે અહીંયા મોરબી અવધાનના પ્રયોગ સ્ટાર્ટ થયા, અને એના પછીનું જે બોક્સ છે એમાં આપણે જોઈએ થ્રુઆઉટ ગુજરાતની અંદર it started spreading, એ આપણને બધાને ખબર જ છે. So you can just revise it once. જામનગર was 16, એના પછી વઢવાણ કેમ્પ, વડા એમાં કેટલા, એના પછી કેટલા, એના પછી કેટલા, 52, 52 અવધાન ત્યાં કર્યા હતા, રાઈટ? તો એક વાર એ લોકોને ખબર નહીં હોય, બોટાદવાલાને આમ પૂછશો તો ખબર નહીં હોય, પણ યુ આર સો ફોર્ચ્યુનેટ કે તમને વડવાનવાલાને કહીને હું લઈ આવીશ, સુરેન્દ્રનગરવાલાને હું મૂકશું, અને તમે કહેજો. તમને ખબર નથી તમારા ગામમાં
કેટલા ઉદાન કર્યા વડવાન? હા, અને લીમડીવાલા પેલા જયશ્રીબેનને પૂછજો કે તમારા ગામમાં કેટલા થયા, તો કે હા 36. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ધેન અને એમાં બહુ એક સરસ વાત છે કે બે વ્યક્તિ દે વર ટ્રાઇંગ સિન્સ યર્સ લર્નેડ પીપલ ટુ માસ્ટર ધીસ એન્ડ દે વર નોટ સક્સેસફુલ ઇટ, બટ પરમ કૃપાઉદેવ એમને જસ્ટ જોયું એ કોઈ પણ વસ્તુ તેઓ જોતા અને એમને એ હસ્તગત થઈ જતી હતી. સચ વોઝ ઇઝ ગ્રેટનેસ. સો હી કુડ ડૂ વિથ ઇઝ વિધાઉટ એની પ્રિપેરેશન એન્ડ એફર્ટલેસલી. ધેટ ઇઝ વન્ડરફુલ. આઈ હેવ અ બુક, અવધાન શક્તિ કેમ વધારવી. અવધાન એટલે મેમરી, હા, એકચ્યુઅલી, અને ફોકસ ને કોન્સન્ટ્રેટ. આખું ધ્યાન કરીને ચોકટા બનાવવાના હોય હૃદયમાં, અને બધા ચોકટામાં ભરી દેવાનું હોય, અને પછી જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછે ત્યારે એ ચોકટો બહાર નીકળે અને યુ કેન રિકલેક્ટ ઇટ. આખું એવી આખી એની સુપર એ છે. અને યુ નીડ ડીપ ફોકસ એન્ડ કોન્સન્ટ્રેશન ફોર ધેટ. શતાવધાન તો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, આઠ બી કરે તો બહુ છે, પણ અહીંયા તો બધું જ એફર્ટલેસ. જાણે કે બધું ખબર જ હતી, યુ હેડ ટુ જસ્ટ સમવન હેડ ટુ આસ્ક એન્ડ ધે ગોટ. આ તો આમ કરતાં કરતાં આખા ગુજરાતમાં તો પ્રસિદ્ધ થઈ ગયા, ફેમસ થઈ ગયા. એન્ડ નાવ ઇન્વિટેશન સ્ટાર્ટ કમિંગ ફ્રોમ મુંબઈ. વિચ યર? 42ના એકદમ એન્ડમાં એન્ડ 43ના બિગિનિંગમાં થિયોસોફિકલ સોસાયટી, આઈ ટોલ્ડ યુ, ફ્રેન્ચ બી જાગલી. એન્ડ નાવ 1943 ને પ્રારંભજી કાવસજી, વિચ મંથ? 22nd January. You can tell something about it. 22nd January 1887 માં પ્રામજી કાવાજી ફૂલ પેક છે હોલ, અને ત્યાં પરમ કૃપાઓ દેવે શતાવધાનનો પ્રયોગ કર્યો. Here we have an amazing personality who can handle not only one or two or 10 or 15 tasks but 100 tasks at a time. Mr. Raichand by Mehta. ડૉક્ટર પીટરસન કરીને હતા, મિસ્ટર પીટરસન, એમના પ્રેસિડેન્સીના હેઠળ આ આખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. એન્ડ હી વોઝ સો ઇમ્પ્રેસ્ડ કે હી કોન્ફર્ટ ધ ગોલ્ડ મેડલ ઓલ્સો એન્ડ ટાઇટલ્સ પણ આપ્યા એમને. અને એટલી બધી પ્રખ્યાતિ થતી કે ધ નેક્સ્ટ ડે ઓલ મેજર નહીં પણ બધા જ ન્યૂઝ પેપરની અંદર એમના આ વિશે આ બધી ડિટેલ્સ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ ન્યૂઝ પેપર્સમાં. એ બધા પેપર કટિંગ્સ મારી પાસે છે, આઈ કેન શો યુ. અને બુકમાં તો છપાયેલા છે સમ ન્યૂઝ પેપર્સ, યુ કેન કોટ. હા, મુંબઈ સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જામે જમશેદ, ઇન્ડિયન સ્પેક્ટેટર, એ સિવાય બીજા ઘણા બધા હતા. સો ઓલ ધ ન્યૂઝ પેપર્સ વર ટોકિંગ અબાઉટ ઇટ. એન્ડ ધેન સો અને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત આની અંદર એ હતી કે એ વખતના જે ચીફ જસ્ટિસ હતા ચાર્લ્સ સર્જન્ટ કરીને, હી મુંબઈ હાઈકોર્ટના, એમને ઇન્વિટેશન આપ્યું કે તમે એક કામ કરો, તમે યુરોપ આવી અને આનું આખું પ્રદર્શન કરો તો તમને ઘણું બધું ફેમ મળશે. યુરોપ કરતાં બી મેઇન લંડન. આ કપોતે ચોખ્ખી ના પાડી છે, મારે કશું લંડન બંડન જવું નથી. ત્યાં ઇંગ્લિશ ડેલીમાં એક એવો પોઈન્ટ હતો કે ઇફ આવો જો કોઈ વ્યક્તિ ત્યાં આવે તો હી વિલ બી વર્શિપ્ડ. એટલું બધું આનું, યુ અન્ડરસ્ટેન્ડ, ઇફ યુ હેડ ગોન ધેર પીપલ વુડ બી અમેઝ, નોટ અન્ડરસ્ટેન્ડ હાઉ ધીસ કેન હેપન. ઇન્ડિયામાં તો હજી પેલું શ્રદ્ધા હોય, એને માતાજી આવે છે, એને પિતાજી આવે છે, એને આ શક્તિ છે ને બધું. યુ નો વી બિલીવ ઇન સોલ, વી બિલીવ ઇન ધ ટ્રાન્સ માઇગ્રેશન ઓફ ધ સોલ, વી બિલીવ ઇન ધ કર્મ થિયરી. સો ફોર અસ આપણે કહીએ કે ઓ આગલા જન્મમાં બહુ સાધના કરી હશે એટલે આ. સો ઇટ ઇઝ વેરી ઇઝી ટુ બિલીવ ઇન ઇન્ડિયા, બટ ઇન અ કન્ટ્રી લાઈક બ્રિટન, ઇંગ્લેન્ડ તે વખતનું, અને એમાં લંડન જાયને જો ત્યાં વિ કરે તો પીપલ બી અમેઝ. ત્યાં તો કંઈ આગલા જન્મની સિદ્ધિ છે ને એવું બધું તો કંઈ માનવાના નથી. તો હી વુડ હેવ બીન વોર્શિપ, સો મચ મની, સો મચ ફેમ. અને એક વસ્તુ જે આપણે, સો વોટ હેપન્ડ બટ ધેન, હી વેન્ટ ઓર હી ડિડન્ટ ગો? હી ડિડન્ટ ગો, કારણ કે એનું મેઇન કારણ એ હતું કે જૈન ઓલા પ્રમાણે તેઓ ત્યાં નહીં રહી શકે. સો હી ગેવ ધર્મ ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્સ, અને નેમ અને ફેમ. એટલે જે આપણે સ્ટાર્ટ કર્યું ને વિથ વેરી ઇઝ, હી કુડ ડૂ ઇટ
and with very ease he could leave it also. So name ane fame pachhal aje kon jatu kare પણ આપણા પરમ એટલે એના ઉપરથી આપણને એમની ગ્રેટનેસ ખબર પડે કે અંદરમાં એમને કેવું કેવું પ્રાપ્ત થયું હશે, કે કેટલા તૃપ્ત હશે, કેવો વૈરાગ્ય હશે કે બારમાં આવી વસ્તુ એમને ત્યાગ કરી દીધો. અને એની પ્રૂફ એ છે કે આ 1943 જાન્યુઆરીના વાત છે, બરાબર 1943 યર 1886 જાન્યુઆરી 22nd. એના આગલા જ વર્ષે એક વૈરાગ્યનો વેવ એમનામાં આવ્યો હતો, એ વિશે વાત કરશે. એન્ડ ધેન વી એન્ડ ટુડે સેશન. સો ઇન 1942 એટ ધ એજ ઓફ 18 હી કમ્પોઝ્ડ ભાવનાબોધ, સેકન્ડ ગ્રંથ. અને બહુ સુંદર એનું કનેક્શન છે કે મોક્ષમાળા ગ્રંથ એમને પબ્લિશ કરવા માટે, સી દેટ ટાઈમ પ્રિન્ટિંગ વોઝ વેરી કોસ્ટલી, સો પૈસાની જરૂર પડે, એટલે એમણે શું કર્યું કે લોકો પાસે જેમને જોઈતી હોય એ લોકો પાસે નામ લઈ અને થોડાક પૈસા એડવાન્સમાં લીધા, બિકોઝ પ્રિન્ટિંગ માટે જરૂર પડે. બટ ફોર વોટ એવર રીઝન એ પ્રિન્ટિંગ થઈ શકતું નહોતું, ટાઈમ લાગતો હતો એની અંદર. હવે કોઈએ ડિમાન્ડ કર્યું નહોતું, પણ પરમપાવદેને પોતાને લાગ્યું કે 2 વર્ષ થઈ ગયા છે અને હજી સુધી આ મોક્ષમાનું પ્રિન્ટિંગ થયું નથી, તો એ લોકોને એમ લાગે નહીં કે અમને કંઈ મળ્યું નહીં. ફોર ધેટ રીઝન હી રોટ ધીસ ભાવનાબોધ સો ધેટ ઇટ કેન બી ગિવન એટ એઝ અ ગિફ્ટ. હાઉ ધ વેલ્યુ ઓફ કમિટમેન્ટ, યુ કાન્ટ જસ્ટ ગિવ રીઝન કે હું તો કરવાની જ હતી પણ બહુ વરસાદ પડી ગયો ને હું તો કરવાનો જ હતો પણ આ આવી ગયો. નો રીઝન છે કે દે વિલ બી અનહેપી, સો લેટ મી રાઇટ અ સ્મોલ બુકલેટ જે ઇઝીલી છાપી અને કહી શકાય કે આ તમે મોક્ષમાલાના પૈસા ભર્યા હતા ને, તો પહેલાં આ કોમ્પ્લિમેન્ટરી ગિફ્ટ લો અને પછી મોક્ષમાલા તો આવશે જ પાછળ, એમ કરીને એના માટે ભાવના બોધ રાખ. તો આ ભાવના બોધમાં 12 ભાવના સેન્ટિમેન્ટ્સ કન્ટેમ્પલેશન જે કહી શકીએ આપણે, તો એ 12 ભાવના જેમ અનિત્ય ભાવના છે, અશરણ ભાવના છે, અને એમાં ઘણી ભાવનાઓમાં એટલું સુંદર સ્ટાર્ટિંગમાં દેર ઇઝ અ સ્મોલ પદ્ય પોયમ અને પછી એનું શોર્ટ એક્સપ્લેનેશન, અને એવી સુંદર રસપ્રદ સ્ટોરી હોય, ચરિત્ર હોય જેને થકી એ ભાવના સમજી શકાય. સો યુ અન્ડરસ્ટેન્ડ, એક એક ભાવનામાં હી સેઇંગ ફર્સ્ટ ધ નેમ ઓફ ધ ભાવના. Then there is a small poem which Amit Sheth will sing. First 2-3, you know, he'll sing Vidyuta Lakshmi Prabhuta Patanga, and ena pachi eno short explanation and a story, and all the stories are from the shastra. So kitlu budu shastra knowledge pan at the age of 18, that was 16 mokshamala and this is 18. So start apne badha gai sake. We used to start our bhakti with these couplets years back. Vidyut Lakshmi Prabhuta Patang Ayush Te To Jadna Taranga Purandari Chap Anang Ranga Shura Chieja Kshanano Prasanga. સર્વજ્ઞનો ધર્મ સુસંગ જાણી નારાધ્ય પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોઈ ન બાય સ્યાશે શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય એ ભોગવે સ્વાત્મ પોતે એકત્વ એથી નય સુગ્ન ગોતે. માં રોગ થાય એ કોઈ બીજો લઈ નહીં શકે, તારા કર્મ છે તારે જ ભોગવવા પડે. એટલી સુંદર સુંદર બધી વાતો કરી, એકાદ બીજું બોલી. ન મારા તન રૂપ કાંતિ યુવતી ના પુત્ર કે ભ્રાત ના મારા મૃત સ્નેહીઓ સ્વજન કે
ના ગોત્ર કે જ્ઞાત ના ના મારા ધન ધામ યૌવન ધરા એ મોહ જ્ઞાત્વ ના રે રે જીવ વિચાર એ મજ સદા આવી સુંદર સુંદર ભાવનાઓ સવારના વહેલા પહોરે સમયે તમે ગાઓ તો તમે એટલા આખા દિવસ ડિટેચ રહી શકો. કોઈ મારું નથી, એક ધર્મ સિવાય કશું જ મને હેલ્પફુલ નથી, ખોટો હે જીવ શું રાગ કરે છે, બધું ઉપરનું શુગર કોટિંગ છે એ નીકળી જશે, તેમાં આખું જીવન ચાલ્યું જશે એ ખબર પડશે ત્યાં સુધી. એવી સુંદર સુંદર બધી આ છે. અને એક છેલ્લું પેલું માર્ચ પાસ્ટના રાગમાં છે તે અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં નહીં ન મિત્રતા અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું નિવૃત્તિ શીઘ્ર મેવ ધા તે પ્રવૃત્તિ બાળતો. પાસ જેવું છે ને એને નારાજ છંદ કહેવાય. નારાજ છંદ એટલે માર્ચ પાસ્ટનો રાગ, એટલે કે અનંત સુખ છે અને એક થોડું દુઃખ છે, પણ સુખ અનંત છે પણ એ પ્રાપ્ત કરવામાં થોડું બધું આમ ભૂખ્યા રહેવું પડે, જરા કષ્ટ કરવું પડે, સહન કરવું પડે, થોડું દુઃખ છે ત્યાં તને મન નથી થતું મિત્રતા કરવાનું, અને થોડું સુખ છે અને બાકી દુઃખ જ દુઃખ છે ત્યાં તને ફ્રેન્ડશીપ કરવાનું મત. અરે મૂર્ખ, તારું આ નેત્ર ખોલ. ન્યાય એટલે ન્યાય નેત્ર એટલે લોજિકલી થિંક, થિંક લોજિકલી, ઉઘાડ ન્યાય નેત્ર અને જો તો નિવૃત્તિ શીઘ્ર મેં પ્રવૃત્તિ બાળતું. ફટાફટ રિટાયર થઈને તારું આત્મકલ્યાણ કર અને પ્રવૃત્તિ બધી બાળી નાખ, હવે બંધ કર. આ મોટિવેશનલ બધી કુપલેટ્સ એટલી બ્યુટિફુલ બાર ભાવનાની છે. તો અને આ ગ્રંથ હાર્ડી વોટ યુ કેન સે 12 પેજીસ ઓર સો, વચનામૃતમાં તો 15 પાના જ હશે, 15 પાનાની છે. પણ એ વખતે પરમ કૃપાળુદેવની દશા કેવી હતી એ વાત કરશે. એટલો અદ્ભુત વૈરાગ્ય હતો જે જે સ્ક્રિપ્ચર પૂજ્ય ગુરુદેવશ્રીએ લાસ્ટ ઇયર લીધું હતું યોગ વાસિષ્ઠ, એની અંદર રામ ભગવાનનો જેવો વૈરાગ્ય હતો એવો વૈરાગ્ય પરમ કૃપાળુદેવને વર્તો હતો. અને એનું એક એક્ઝામ્પલ છે કે પરમ કૃપાળુદેવ જમ્યા છે કે નહીં તે પણ તેમને યાદ નહોતું રહેવું, એવી ગજબની ડિટેચ સ્ટેજ એમની હતી. એટલે રામચંદ્રજીનો 16 વર્ષની ઉંમરે કેવો વૈરાગ્ય હતો એ આ પુસ્તક યોગ વાસિષ્ઠ ગ્રંથ જે અમે લીધેલો લાસ્ટ યર એમાં હતું. ઇનફેક્ટ વી ટુક 4 મંથ્સ ટુ સ્ટડી કે રામજીનો વૈરાગ્ય કેવો હતો, કે કોઈ કાર્ય કર્યું હોય તો બી એ કર્યું છે કે નહીં ખબર ના પડે, એટલું બધું યુ વોઝ એન્ગ્રોસ્ડ ઇન ધીસ કોન્ટેમ્પલેશન એન્ડ ઓલ. પરમ કૃપાળુદેવે પોતે લખ્યું છે કે જ્યારે અમે ભાવના બોધ લખ્યું ત્યારે અમારો વૈરાગ્ય યોગ વાસિષ્ઠ ગ્રંથમાં જેવો રામચંદ્રજીનો વૈરાગ્ય બતાવ્યો છે એવો વૈરાગ્ય અમારો હતો. કારણ કે અમે જમી લીધું છે કે નહીં એમ બી કોઈ પૂછે તો અમને ખ્યાલ નહીં હોય, જમી લીધું છે તો બી ખ્યાલ ન હોય, એટલા શરીરથી અમે ડિટેચ્ડ હતા. એન્ડ ધીસ મસ્ટ બી સચ એન ઇમ્પોર્ટન્ટ ફેઝ ઓફ હિઝ લાઈફ, હી હેડ ટુ મેન્શન ધીસ 1942 અદ્ભુત વૈરાગ્ય, અદ્ભુત વૈરાગ્ય કે શરીર સૂતું છે કે નહીં એ ખબર ના હોય, શરીર ખાધું છે કે નહીં એ બી ખબર ના હોય, એટલી ડિટેચ સ્ટેટ ભગવાનની હતી. તો 42ની વાત આપણે કરી, કેટલો વૈરાગ્ય. વાય ઇઝ ધીસ પોઈન્ટ હાઈલાઇટેડ? યુ વિલ કમ ટુ નો ઓન મંડે નાવ વાય, બિકોઝ આટલો વૈરાગ્ય હોય, નો અધર ડિઝાયર્સ, નો અધર ક્રેવિંગ, નથિંગ બટ આત્મા આત્મા આત્મા. એન્ડ હી ગોઝ ટુ વવાન્યા ફોર અ શોર્ટ ટાઈમ એન્ડ હિઝ મધર ડિમાન્ડ ફોર મેરેજ. 42નું આ છે, 43માં તો હજી પ્રારંભજી કાવસજીમાં
સો મચ ફેમ એવરી ન્યૂઝ પેપર વિથ ફોટોગ્રાફ્સ એન્ડ બધા મોટા મોટા માણસો મળવા આવે એન્ડ કેવા કેવા ચાર્લ્સ સાર્જન એન્ડ ડૉક્ટર પીટરસન જસ્ટિસ ચીફ જસ્ટિસ પંડિત લાલન માણેક હરગીરાભાઈ ઓલ યુ નો એલિટ વર્ક કમિંગ ઇન કોન્ટેક્ટ સો મચ ફેમ હી ડઝન્ટ વોન્ટ ફેમ બિકોઝ હી ઇઝ વિથ દેટ વૈરાગ્ય ફેમ હી ઇઝ ઇન સો મચ વૈરાગ્ય સમવન ઇઝ ટોકિંગ અબાઉટ મેરેજ આ છોકરી ગમશે કે આ છોકરી ગમશે જેને એ ખબર નથી કે મેં ખાધું છે કે નથી ખાધું આ દેહ છે કે નથી આવા સમયે જસ્ટ ટુ પ્લીઝ ધ ફેમિલી સો વી વિલ બી ટોકિંગ ફ્રોમ 1944 એટલે મેરેજ ટુ ઝબકવા સો હી વિલ ટોક અબાઉટ દેટ અને સમ સ્ટોરીઝ રિગાર્ડિંગ દેટ અને 45માં રેવાશંકર જગજીવન પેઢી સો અગેન ધ હોલ બિઝનેસ થિંગ સો ટુ થિંગ્સ એન્ડ થર્ડ થિંગ મીન્સ જુઠાબાએ બિકોઝ નાવ મોક્ષ માલાને પબ્લિશ કરવા અમદાવાદ જવાનું છે 44માં લખાય તો 40માં પણ ચાર વર્ષ આમનું આમ કંઈ પ્રિન્ટિંગ પ્રેસનું જામ્યું નહીં તો કે હવે અમદાવાદ રૂબરૂ જવું પડશે અને એ 44માં સો થ્રી થિંગ્સ હેપન ઇન 44-45 મેરેજ બિઝનેસ જુઠાબાએ So three things we'll be doing on.